Hello everyone, welcome to the current affairs lecture 6. હવે આજના લેટેસ્ટ કરંટ અફેર તો આપણને ખબર જ છે કે લોકડાઉન જે છે તે 3 મે સુધી લંબાઈ ગયું છે, બરાબર. તો હજુ પણ જો તમે વિડીયોને લઈને એમ વિચારો છો કે જ્યારે ક્લાસ ચાલુ થશે ત્યારે આપણે કેચ કરી લઈશું, બરાબર, તો એ આદત હોય તો છોડી દેજો, બરાબર. અને વિડીયોથી ભણવાની હવે આદત પડો, બરાબર. કારણ કે જો આજે લોકડાઉન છે તે ઘણી બધી બાબતોમાં, ઘણા બધા ક્ષેત્રોમાં લોકોની વિચારવાની જે પરિસ્થિતિ છે, કામ કરવાની પદ્ધતિ છે, બરાબર, તે ટોટલી રીતે બદલી કાઢશે, બરાબર. તો આપણે એની સાથે હવે ચાલવું પડશે જે અત્યારે આપણી પાસે અવેલેબલ છે, બરાબર. ચાલો, તો આપણો પહેલો ટોપિક છે આજનો ટ્રેડિશનલ ન્યૂ યર ફેસ્ટિવલ્સ, બરાબર. હમણાં તમને ખબર હોય તો ઘણા બધા તહેવારો ચાલે છે, રામનવમી ગઈ, બરાબર, ઉગાદી ગઈ, ગુડી પડવા ગયો, ચેટીચાંદ ગયો, બરાબર. તો આપણે થોડું એના વિશે ભણી લઈએ, બરાબર. ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ ગ્રીટેડ ધી પીપલ ઓન ધી ઈવ ઓફ ચૈત્ર શુક્લ પ્રતિપાદ, બરાબર. તો પહેલો જે આપણો તહેવાર હતો તે કયો હતો, દિવસ હતો તે કયો હતો, ચૈત્ર શુક્લ પ્રતિપાદ, બરાબર. ચાલો, એના પછી છે ઉગાદી નામનો તહેવાર છે, બરાબર, જે આંધ્રપ્રદેશ તેલંગાણામાં ઉજવવામાં આવે છે, તેલુગુ લોકો એને ઉજવે છે, બરાબર. તમિલનાડુના અમુક ભાગોમાં પણ એને ઉજવવામાં આવે છે. ગુડી પડવા છે, મહારાષ્ટ્રમાં મરાઠીઓનો તહેવાર છે. ચેટીચાંદ છે, બરાબર, ચેટીચાંદ સિંધીઓનો તહેવાર છે, બરાબર. નવરેહ છે, જેને આપણે નવરોઝ કહીએ, બરાબર, પારસીઓનો તહેવાર છે. અને સાજીબુ ચાઈરોબા, બરાબર, જે પૂર્વમાં ઉજવવામાં આવે છે, બરાબર. ધીસ ફેસ્ટિવલ્સ ઓફ ધી સ્પ્રિંગ સિઝન માર્ક ધી બિગિનિંગ ઓફ ધી ટ્રેડિશનલ ન્યૂ યર ઇન ઇન્ડિયા, બરાબર. વસંતનું આગમન જ્યારે થાય તેનું આ તેના પ્રતીક રૂપે આ તહેવાર ઉજવવામાં આવે છે, બરાબર. તો પહેલા આપણે વાત કરીએ ચૈત્ર શુક્લ પ્રતિપાદની, બરાબર. તો ઇટ માર્ક્સ ધી બિગિનિંગ ઓફ ધી યર ઓફ ધી ન્યૂ યર ઓફ ધી વિક્રમ સંવત, ઓલ્સો નોન એઝ ધી વેદિક હિન્દુ કેલેન્ડર. જે હિન્દુ કેલેન્ડર છે, બરાબર, તે વિક્રમ સંવત પ્રમાણે બનેલું છે, બરાબર. અને વિક્રમ સંવંત ના ભાગરૂપે આ ચૈત્ર શુક્લ પ્રતિપાદ ઉજવવામાં આવે છે. વિક્રમ સંવંત ઇઝ બેઝડ ઓન ધ ડે વેન ધી એમ્પરર વિક્રમાદિત્ય ડિફીટેડ શકાસ, બરાબર. જ્યારે શકને હરાવવામાં આવે લોકોના દ્વારા, રાજા વિક્રમાદિત્ય દ્વારા, બરાબર, સમ્રાટ વિક્રમાદિત્ય દ્વારા, ત્યારે એને નવા જીવનની શરૂઆત માનવામાં આવી, બરાબર, અને ઉજ્જૈનને હાસિલ કરેલું, બરાબર. તો એટલા માટે આપણે વિક્રમ સંવંતને ફોલો કરીએ છીએ, બરાબર, વિક્રમ સંવંત પાડીએ છીએ, બરાબર. અંડર હિઝ સુપરવિઝન એસ્ટ્રોનોમર્સ ફોર્મ ધ ન્યૂ કેલેન્ડર બેઝડ ઓન ધી લ્યુની સોલાર સિસ્ટમ દેટ ઇઝ સ્ટીલ ફોલોડ ઇન ધ નોર્ધન રિજિયન્સ ઓફ ઇન્ડિયા, બરાબર. લ્યુની સોલાર સિસ્ટમને આધારે, બરાબર, જે સૂર્યની ભ્રમણ કક્ષાઓ છે એને આધારે જે ગ્રહોની દિશા બદલાય તે પ્રમાણે કેલેન્ડરનું બનાવટ કરવામાં આવી. It is the first day during the waxing phase in which visible side of moon is getting bigger every night of the moon in the Chaitra, first month of the Hindu calendar, બરાબર. તો ચાલો, હવે તમારે મને હોમવર્ક નહીં કહેવાનું છે કે આપણે આપણું નવું વર્ષ, તમને ખબર હોય કે કારતક મહિનાથી શરૂ થાય, બરાબર. જનરલી ઓક્ટોબર નવેમ્બરનો જે સમયગાળો હોય અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે, બરાબર, તો આપણે કારતક મહિનાથી આપણી શરૂઆત કરીએ, બરાબર. આપણે કયા કેલેન્ડરને ફોલો કરીએ છીએ, બરાબર, એ તમારે કહેવાનું. વિક્રમ સંવંત છે કે એવું કોઈ બીજું કોઈ કેલેન્ડર છે જેને આપણે ફોલો કરીએ છીએ. ગુજરાતી નવ વર્ષ કયું કેલેન્ડર ફોલો કરે છે, બરાબર, તે તમારે મને છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. હમણાં તમે જોયું કે થોડા દિવસ પહેલાં, બરાબર, જ્યારે ફૂલમૂનનો દિવસ હતો, બરાબર, તો તે ચૈત્ર મહિનાની પૂનમ હતી, બરાબર. એની પહેલાં નવરાત્રી ગઈ, રામનવમી આવી, બરાબર, જે દિવસે તમે 5 એપ્રિલનો તારીખ હતી, બરાબર, જે દિવસે આપણે દીવા સળગાવ્યા, બરાબર. અને ત્યાર પછી જે ચૈત્ર મહિનાની પૂનમ આવી રીતે ફૂલ મૂન નો દિવસ હતો, બરાબર, કે જે દિવસે ચંદ્ર વધારે પ્રકાશિત હતો, બરાબર. એના સમાચાર પણ તમે જોયા હશે, બરાબર. બીજું છે હવે આપણી પાસે ગુડી પડવા અને ઉગાડી, બરાબર. તો ધીસ ફેસ્ટિવલ્સ આર સેલિબ્રેટેડ બાય ધી પીપલ ઇન ધ ડેક્કન રિજિયન, બરાબર. દક્ષિણના જે રાજ્યો છે, બરાબર, તો ત્યાં ઉગાદી, જો ગુડી પડવા મોટેભાગે ક્યાં ઉજવવામાં, મુખ્યત્વે મહારાષ્ટ્રમાં, બરાબર, અને કર્ણાટકની બોર્ડરના એવા હિસ્સાઓ કે જ્યાં મરાઠીઓની વસ્તી હોય, બરાબર, તો ત્યાં ગુડી પડવા ઉજવવામાં આવે.
બરાબર ને? ઉગાદી ક્યાં ઉજવવામાં આવે? કર્ણાટક અને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં, બરાબર, જ્યાં તેલુગુઓની, તેલુગુ લોકોની, તેલુગુ ભાષીઓની વસ્તી છે ત્યાં ઉગાદી ઉજવવામાં આવે, બરાબર. ધ કોમન પ્રેક્ટિસ ઇન ધ સેલિબ્રેશન્સ ઓફ બોથ ધ ફેસ્ટિવલ્સ ઇઝ ધ ફેસ્ટિવ ફૂડ દેટ ઇઝ પ્રિપેર્ડ વિથ અ મિક્સ ઓફ સ્વીટ એન્ડ બિટર, બરાબર. તો એક ખાસ પ્રકારનું ભોજન બનાવવામાં આવે જેનો સ્વાદ મીઠો પણ હોય અને થોડો તુરો જેવો પણ હોય, બરાબર. અ ફેમસ કોન્કોશન સર્વડ ઇઝ અ જેગરી એન્ડ અ નીમ, બરાબર. જુઓ, ગોળ, જેગરી એટલે ગોળ, બરાબર. ગોળ અને લીમડાના જે પાન હોય, બરાબર, તેને મિક્સ કરીને બેવુ બેલ્લા બનાવવામાં આવે, બરાબર. બેવુ બેલ્લા બનાવવામાં આવે, એક પ્રકારની મીઠાઈ કહી લો, બરાબર. સિગ્નિફાઈંગ ધેટ લાઈફ બ્રિંગ્સ બોથ હેપીનેસ એન્ડ સોરો, બરાબર, કે જે આવનારું જે વર્ષ છે તેમાં ખુશીઓ પણ આવી શકે અને દુઃખ પણ આવી શકે, બરાબર. તો એનું એક પ્રતીક છે. ગુડી ઇઝ અ ડોલ પ્રિપેર્ડ ઇન અ મહારાષ્ટ્રીયન હોમ. તમે જોયું છે કે લાકડાનો એક ગંડા જેવો, એના પર ઊંધો લોટો મૂકીને એને શણગારવામાં આવે, ચૂંદડી ગુંદડી ઓઢાડવામાં આવે, સાડી પહેરાવવામાં આવે, બરાબર. તો એ જે છે તે શું છે, ગુડી છે, બરાબર. દરેક મહારાષ્ટ્રીયન પરિવાર જે હોય તે પોતાના ઘરમાં ગુડી બેસાડે. આ વખતે લોકડાઉન હતું તો બધાએ લોકડાઉનમાં જ ગુડી બેસાડી, બરાબર. તો એ મુખ્યત્વે મરાઠીઓનો તહેવાર છે, બરાબર. અ બાંબુ સ્ટિક ઇઝ એડર્ન્ડ વિથ અ ગ્રીન ઓર રેડ બ્રોકેડ ટુ મેક ધ ગુડી. ધીસ ગુડી ઇઝ પ્લેસ્ડ પ્રોમિનેન્ટલી ઇન ધ હાઉસ ઓર આઉટસાઇડ અ વિન્ડો ડોર ફોર ઓલ ટુ સી, બરાબર. જેમ જો એને બાલ્કનીમાં અથવા તો ઘરના આંગણામાં ગુડીને સજાવવામાં આવે, બરાબર, કે જેથી કરીને નવા વર્ષનું પ્રતીક છે કે ભાઈ બધી નવી નવી ખુશીઓ આપણા ઘરમાં લાવશે. ફોર ઉગાદી ડોર્સ ઇન હોમ્સ આર અડોન્ડ વિથ અ મેંગો લીફ ડેકોરેશન કોલ્ડ ટોર્નાલુ ઓર તોરણા ઇન કન્નડા, જેને આપણે તોરણ કહીએ સામાન્ય શબ્દોમાં, બરાબર. તો એ ઉગાદી, ઉગાદીમાં તોરણથી ઘરના જે મુખ્ય દ્વાર છે તેને શણગારવામાં આવે, બરાબર. અને આ જે પાકની જે નવી સિઝનની શરૂઆત હોય, બરાબર, તો એના માટે, એના માટે આ તહેવાર ઉજવવામાં આવે છે. ચેટીચાંદ છે નેક્સ્ટ. સિંધીઝ સેલિબ્રેટ ધ ન્યૂ યર એઝ ચેટીચાંદ. સિંધીઓનો જે તહેવાર છે તે ચેટીચાંદ છે. આ બધું જ તમે આપણે સમાજ ઉદ્યાનમાં નાના હોય ત્યારે છઠ્ઠા સાતમા ધોરણમાં ભણ્યા હોઈએ, બરાબર. ચૈત્ર મંથ ઇઝ કોલ્ડ ચેટ ઇન સિંધી. તો ચૈત્ર મહિનાને સિંધી ભાષામાં શું કહેવાય? ચેટ, બરાબર. ચાલો, અને સિંધીઓ ક્યાંથી આવેલા છે આપણને ખબર છે કે જે પાકિસ્તાન વખતેનો જે સિંધ પ્રદેશ છે ત્યાંથી એ લોકો સ્થળાંતર કરીને ભારતમાં સ્થાયી થયેલા છે, બરાબર. એટલે તમે જુઓ તો સિંધી ભાષા અને કચ્છી ભાષા ના અમુક શબ્દો એકબીજાને મળતા આવે, બરાબર. ધ ડે કોમોમોરેટ્સ ધ બર્થ એનિવર્સરી ઓફ ઝૂલેલાલ ધ પેટર્ન સેન્ટ ઓફ સિંધીઝ, બરાબર. તમે જો આપણે ત્યાં રામનગરનો જે એરિયા છે તમે જોયું હોય તો સુરતમાં સિંધીઓની સંખ્યા સૌથી વધારે છે, બરાબર. અને રામનગરનો જે એરિયા છે પાલનપુર પાટિયા પાસેનો, તે આખું સિંધીઓથી ભરેલો છે. અને ત્યાં ત્યાં કોનું મંદિર છે? ઝૂલેલાલનું મંદિર છે, બરાબર. તો એનો જન્મદિવસ, એની બર્થ એનિવર્સરી, જન્મજયંતિ આ દિવસે ઉજવવામાં આવે, ચેટીચાંદના દિવસે. નવરે શું છે? ઇટ ઇઝ ધ લુનર ન્યૂ યર દેટ ઇઝ સેલિબ્રેટેડ ઇન કાશ્મીર, ઓકે. ઇટ ઇઝ ધ સંસ્કૃત વર્ડ નવવર્ષ વેર ધ નવરે હેઝ બીન અરાઈવ. તો સંસ્કૃત વર્ડ નવવર્ષ પરથી નવરે લેવામાં આવેલું છે, બરાબર. ક્યાં ઉજવવામાં આવે છે? કાશ્મીર, બરાબર. ઇટ ફોલ્સ ઓન ધી ફર્સ્ટ ડે ઓફ ધી ચૈત્ર નવરાત્રી. ઓન ધીસ ડે કાશ્મીરી પંડિત્સ લુક એટ અ બોલ ઓફ રાઈસ વિચ ઇઝ કન્સિડર્ડ એઝ અ સિમ્બલ ઓફ રિચીઝ એન્ડ ફર્ટિલિટી, બરાબર. તો નવરે અને નવરોઝ બે અલગ વસ્તુ છે, જરા એ આગળ તમે ધ્યાનમાં રાખજો, બરાબર. સજીબુ ચેરોબા, બરાબર. ઇટ ઇઝ અ રિચ્યુઅલ ફેસ્ટિવલ ઓફ મેથીઝ વિચ ઇઝ ઓબ્ઝર્વડ ઓન ધી ફર્સ્ટ ડે ઓફ મણિપુર લુનાર મંથ સજીબુ. તો મણિપુરમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, બરાબર. અને મણિપુરનું પહેલું લ્યુનર મંથ કયું છે? સજીબુ, બરાબર. વિચ ફોલ્સ ઇન માર્ચ એપ્રિલ એવરી યર. માર્ચ એપ્રિલમાં કોઈ પણ તારીખે આવી શકે, બરાબર. ઓન ધી ડે ઓફ ધી ફેસ્ટિવલ પીપલ અરેન્જ અ જોઈન્ટ ફેમિલી ફીસ્ટ ઇન વિચ ટ્રેડિશનલ કુઝિન્સ આર ઓફર્ડ ટુ લોકલ ડાયટીઝ એટ ધી એન્ટ્રન્સ ગેટ્સ ઓફ ધી હાઉસીસ, બરાબર. જેમ આપણે ન્યૂ યરમાં આપણા નવા વર્ષમાં ફેમિલી ભેગા મળીને તહેવાર ઉજવે તેવી જ રીતે અહીંયા પણ આ તહેવાર ઉજવવામાં આવે, બરાબર. એટલે જે મુખ્ય તહેવાર, ચૈત્ર મહિનાના જે મુખ્ય તહેવાર છે તે તમારે યાદ રાખવાનો, બરાબર. ચલો, અને પછી છે આપણી પાસે સેન્ટર ડિફાઇન્સ જે એન્ડ કે ડોમિસાઇલ રૂલ્સ, બરાબર. તમે જ્યારે જીપીએસસીની કે કોઈ પણ રાજ્ય કક્ષાની પરીક્ષા આપો,
બરાબર. તો તમને તે ગુજરાત ડોમિસાઇલ કે ભાઈ છેલ્લા અમુક વર્ષોથી, 5 વર્ષોથી કે 7 વર્ષોથી અથવા તો 10 વર્ષોથી તમે ગુજરાતમાં સ્થાયી થયેલા છો તેવું તમારે, જો ગુજરાત રાજ્યની સરકારી નોકરી જોઈતી હોય તેવું પ્રમાણ આપવું પડે. બરાબર. હવે આપણને ખબર છે કે ભાઈ જમ્મુ કાશ્મીરની નવેસરથી રચના કરવામાં આવી છે, એને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે. તો જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો જમ્મુ કાશ્મીર, ત્યારે આપણને ખબર હતી કે બહુ વિરોધ થયેલો કે ભાઈ હવે બહારથી પણ લોકો આવવા લાગશે. બરાબર. બહારના લોકો અહીંયા નોકરી કરતા થઈ જશે, ધંધો કરતા થઈ જશે. બરાબર. અને જે લોકલ સંસ્કૃતિ છે તે ધીરે 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 ખતમ થઈ જશે. તો એને કાઉન્ટર કરવા માટે કે જે લોકલ નોકરીઓ છે તે જમ્મુ કાશ્મીરના રહેવાસીઓને જ મળવી જોઈએ. બરાબર. કારણ કે હવે તો કેન્દ્ર સરકારનો પ્રદેશ છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે, તો બહારથી પણ ગમે તે લોકો આવી શકે. તો એવું નહીં થાય એ માટેની શરતો કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી છે. બરાબર. તો રિસેન્ટલી ધ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ગૃહ મંત્રાલયે આ શરતો નક્કી કરી છે. બરાબર. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ હેઝ ઇશ્યુડ ધી જમ્મુ એન્ડ કાશ્મીર રીઓર્ગેનાઇઝેશન અડેપ્શન ઓફ લોઝ ઓર્ડર 2020. બરાબર. જે નવા નવા કાયદામાં બદલાવ થયા તે હિસાબે હવે ધીરે ધીરે સરકાર એમાં એને લાગુ કરતી જશે. બરાબર. ઓન 6 ઓગસ્ટ 2019 ધ સેન્ટર રીવોક્ડ જેએનકે એઝ અ સ્પેશિયલ સ્ટેટસ. બરાબર. આર્ટિકલ 370 અને અનુચ્છેદ 35 એને હટાવી દેવામાં આવેલો બિલ લાવીને. બરાબર. તો એની જ અહીંયા વાત છે. બરાબર. રીવોક્ડ જેએનકે સ્પે જે ખાસ દરજ્જો જમ્મુ કાશ્મીર રાજ્યનો તેને શું કરવામાં આવ્યો, હટાવી દેવામાં આવ્યો. બરાબર. અંડર આર્ટિકલ 370 એન્ડ આર્ટિકલ 350A ઓફ ધી કોન્સ્ટિટ્યુશન એન્ડ બાયફર્ગેટેડ ઇટ ઇન ટુ યુટીઝ ઓફ જેએનકે એન્ડ લદાખ. બરાબર. અને બે કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા, જમ્મુ કાશ્મીર અને લદાખ. જમ્મુ કાશ્મીરના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર કોણ, ગિરીશચંદ્ર મુર્મુ. અને લદાખના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર કોણ, રાધાકૃષ્ણ માથુરા. તમારે યાદ રાખવાના બંને નામ. બરાબર. ધ ટુ રિવોક્ડ કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ લેટ ધ સ્ટેટ લેજિસ્લેટર ડિસાઇડ ધી પરમેનન્ટ રેસિડન્સ પ્રોહિબિટિંગ અ નોન જેએનકે રેસિડન્ટ્સ ફ્રોમ બાઇંગ પ્રોપર્ટી દેર એન્ડ એન્શ્યોરિંગ જોબ રિઝર્વેશન ફોર ઇટ્સ રેસિડન્ટ. બરાબર. તો જે રિવોક કરવામાં આવ્યા કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન તે શું હતા, તો કે રાજ્ય પાસે પહેલાં અધિકાર હતો કે ભાઈ કોને પરમેનન્ટ રેસિડન્ટ, રાજ્યના સ્થાયી નિવાસી તરીકે કોને ઓળખ આપવી. બરાબર. અને રાજ્યના સ્થાયી નિવાસી તરીકે કોઈને ઓળખ મળે એટલે જે અન્ય લોકો હોય તે લોકોને ત્યાં કોઈ પ્રોપર્ટી ખરીદી શકે નહીં. બરાબર. અને એન્શ્યોરિંગ જોબ રિઝર્વેશન ફોર ઇટ્સ રેસિડન્ટ, માત્ર ને માત્ર જમ્મુ કાશ્મીરના લોકોને જ જોબમાં રિઝર્વેશન મળી શકે. ધેર આર 12 સ્ટેટ્સ ઇન્ક્લુડિંગ હિમાચલ પ્રદેશ. બરાબર. ઇન્કલુડિંગ હિમાચલ પ્રદેશ વેર પ્રોવિઝન્સ ઓફ સ્પેશિયલ સ્ટેટસ અંડર આર્ટિકલ 371 અપ્લાય. તો એવા 12 રાજ્યો છે કે જેની અંદર આવું સ્પેશિયલ સ્ટેટસ લાગે છે. બરાબર. ધ પ્રોવિઝન પર્ટેન ટુ રેગ્યુલર ઓનરશીપ એન્ડ ટ્રાન્સફર ઓફ લેન્ડ ઇન ઓર્ડર ટુ કન્ઝર્વ ધ લિમિટેડ રિસોર્સિસ અવેલેબલ ફોર ડેવલપમેન્ટ એન્ડ ટુ એન્શ્યોર દેટ સ્ટેટ પ્રિઝર્વ ઇઝ યુનિક આઈડેન્ટિટી. તો આ મુખ્યત્વે જો સ્ટેટની સંસ્કૃતિ કઈ રીતના ખતમ થતી જાય, તો કે આજે મારી પાસે, હું ગુજરાતનો ધારો કે મૂળ રહેવાસી છું અને મારી પાસે જમીન છે, બહારથી કોઈ બહુ પૈસા લઈને આવ્યું અને મને બહુ માંગી કિંમત આપી દીધો, હું વેચી દઈશ. બરાબર. જે બહારથી જે આવનારા લોકો જો જમીન ત્યાં ખરીદતા જાય તો શું થાય, ધીરે 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 ત્યાંનો સંસ્કૃતિ પૂરી થતી જાય. તો એના પર અંકુશ લગાવવા માટે નિયમ લગાવવામાં આવ્યો છે ટુ પ્રિઝર્વ ઇટ્સ યુનિક આઈડેન્ટિટી. ત્યાંનું જે લોકલ કલ્ચર છે, જે આગવી ઓળખ છે રાજ્યની, તે આનાથી બચેલી રહેશે. બરાબર. ઇટ અમેન્ડેડ 109 લોસ. બરાબર. આના માટે જો 109 કાયદાઓમાં સુધાર વધારા કરવામાં આવેલા છે એન્ડ રિપીલ્ડ 29 લોસ ઓફ ધી અર્સ્ટવેલ સ્ટેટ એન્ડ ઇન્સર્ટેડ ધી ડોમિસાઇલ ક્લોઝ ઇન ધી જમ્મુ એન્ડ કાશ્મીર સિવિલ સર્વિસીસ ડિસેન્ટ્રલાઇઝેશન એન્ડ રિક્રુટમેન્ટ એક્ટ 2010. બરાબર. તો સિવિલ સર્વિસીસ, જે જમ્મુ કાશ્મીર સિવિલ સર્વિસીસમાં જે અંતર્ગત જે જે નોકરીઓ આપવામાં આવે તેમાં પણ સુધારો વધારો કરવામાં આવેલો છે અને એમાં ડોમિસાઇલનો ક્લોઝ ઉમેરવામાં આવેલો છે. ધ ક્લોઝ ફોર પરમેનન્ટ રેસિડન્ટ ઓફ ધી સ્ટેટ અંડર ધી 2010 એક્ટ હેઝ બીન સબસ્ટિટ્યુટેડ બાય ડોમિસાઇલ ઓફ ધી યુટી. બરાબર. તો હવે આ જે એક્ટ હતો જ ઓલરેડી આ લોકો પાસે, બરાબર, એને હવે કોની અંતર્ગત લઈ લેવામાં આવ્યો છે, ડોમિસાઇલ
પણ તે પણ કોનો ડોમિસાઇલ? કેન્દ્ર શાસિત પ્રદેશનો ડોમિસાઇલ. બરાબર. ધ એક્ટ પર્ટેન ટુ એમ્પ્લોયમેન્ટ ઇન ધી સિવિલ સર્વિસીસ કમ્પ્રાઇઝિંગ ડિસ્ટ્રિક્ટ, ડિવિઝનલ એન્ડ સ્ટેટ કેડર પોસ્ટ. બરાબર. તો જે સનદી સેવા હોય, બરાબર, રાજ્યની સનદી સેવાઓ, જેમાં આપણી જીપીએસસી છે, બરાબર, ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગ, પણ જમ્મુ કાશ્મીરનું પણ જાહેર સેવા આયોગ હશે, તો તેની અંતર્ગત જેટલી પણ નોકરીઓ છે, બરાબર, જેમાં આપણે બધા ફોર્મ ભરીએ છીએ, ક્લાસ 1, 2, 3, 4, એવી ત્યાંની જેટલી પણ નોકરીઓ હશે, કયા કયા સ્તરની, ડિસ્ટ્રિક્ટ લેવલની, ડિવિઝનલ લેવલની અને રાજ્ય કક્ષાની, તો આ કેડરની પોસ્ટ માટે ડોમિસાઇલનો જે પ્રાવધાન છે તેના એન્ટર કરવામાં આવેલું છે. ઓનલી પરમેનન્ટ રેસિડેન્ટ્સ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર વર એલિજિબલ ટુ અપ્લાય ફોર ધી ગેઝેટેડ એન્ડ નોન ગેઝેટેડ પોસ્ટ, બટ નાવ નોન ડોમિસાઇલ્સ કેન ઓલ્સો અપ્લાય ફોર ધીસ પોસ્ટ. બરાબર. તો હવે કેન્દ્ર સરકારે શું કર્યું છે, અત્યાર સુધી બધું કોને માત્ર જતું હતું? માત્ર જમ્મુ કાશ્મીરના લોકોને જતું. ભલે લોકો પાસે લાયકાત હોય, નહીં લાયકાત હોય, શિક્ષણ હોય, નહીં હોય, તો આપણે બધું કોની પાસે જતું હતું? ગેઝેટેડ અને નોન ગેઝેટેડ પોસ્ટ જતી હતી જમ્મુ કાશ્મીરમાં, જમ્મુ કાશ્મીરના પરમેનન્ટ રેસિડેન્ટ પાસે. અને આ પરમેનન્ટ રેસિડેન્ટ કોણ નક્કી કરતું હતું? ત્યાંની રાજ્ય સરકાર. બરાબર. હવે ત્યાંની પરમેનન્ટ રેસિડેન્ટ કોણ નક્કી કરશે? કેન્દ્ર સરકાર. બરાબર. અને એટલા માટે નાઉ નોન ડોમિસાઇલ કેન ઓલ્સો અપ્લાય ફોર ધીસ પોસ્ટ. બરાબર. જે જમ્મુ કાશ્મીરના નોન ડોમિસાઇલ લોકો પણ હશે, તે પણ ડિસ્ટ્રિક્ટ, ડિવિઝનલ અને સ્ટેટ લેવલની આયોગમાં જઈ શકશે, જે સેવાઓ છે તેમાં જઈ શકશે. ધ ડોમિસાઇલ વિલ બી એલિજિબલ ફોર ધી પર્પઝિસ ઓફ અપોઇન્ટમેન્ટ ટુ એની પોસ્ટ કેરિંગ અ પે સ્કેલ ઓફ નોટ મોર દેન લેવલ 4. ડોમિસાઇલ માત્ર ક્યાં સુધી હશે? તો કે નોટ મોર દેન લેવલ 4. લેવલ 4ની ઉપરની જે સેવાઓ હશે, જે પોસ્ટ હશે, ત્યાં સુધી એ લોકો એલિજિબલ હશે. ધ લેવલ 4 પોસ્ટ કમ્પ્રાઇઝિસ પોઝિશન સચ એઝ ગાર્ડનર્સ, બાર્બર્સ, ઓફિસ પીયુન્સ, વોટરમેન, એન્ડ ધી હાઈએસ્ટ રેન્ક ઇન ધી કેટેગરી ઇઝ દેટ ઓફ અ જુનિયર અસિસ્ટન્ટ. બરાબર. ધ રિઝર્વેશન ફોર ડોમિસાઇલ વુડ નોટ અપ્લાય ટુ ગ્રુપ એ એન્ડ ગ્રુપ બી પોસ્ટ, એન્ડ લાઈક અધર યુટીઝ, રિક્રુટમેન્ટ વુડ બી ડન બાય ધી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. બરાબર. જેમ દિલ્હીમાં પોસ્ટિંગ થાય, જેમ પુડુચેરીમાં પોસ્ટિંગ થાય, જેમ અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોસ્ટિંગ થાય, તે જ રીતે હવે ક્યાં પોસ્ટિંગ થશે? જમ્મુ કાશ્મીરમાં. બરાબર. એટલે કે યુપીએસસી દ્વારા પોસ્ટિંગ થશે. બરાબર. આ વસ્તુ તમારે યાદ રાખવાની. બરાબર. હવે ડોમિસાઇલ માટેનો ક્રાઇટેરિયા શું છે? ડોમિસાઇલની અંતર્ગત કયા કયા લોકો આવશે? બરાબર. જો દરેક રાજ્યમાં આ જે પ્રાવધાન છે તે અલગ અલગ હોઈ શકે. બરાબર. સમવન હુ હેઝ રિસાઇડેડ ફોર અ પીરિયડ ઓફ 15 યર્સ ઇન ધ યુટી ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર. તો જેણે જમ્મુ એન્ડ કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશમાં, બરાબર, લદ્દાખમાં જે રહેતો હોય માણસ, એ જમ્મુ કાશ્મીરમાં ડોમિસાઇલ ગણાશે નહીં હવેથી. બરાબર. તો જે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશમાં જે ડોમિસાઇલ હશે, બરાબર, કેન્દ્ર શાસિત બન્યું પહેલાં એ વિસ્તારમાં જે ડોમિસાઇલ હશે, કેટલા વર્ષોથી? ઓછામાં ઓછા 15 વર્ષોથી, તો એને ડોમિસાઇલ ગણવામાં આવશે. બરાબર. સમવન હુ હેઝ સ્ટડીડ ફોર અ પીરિયડ ઓફ 7 યર્સ એન્ડ અપિયર્ડ ઇન ક્લાસ 12th and 10th એક્ઝામિનેશન ઇન એન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન લોકેટેડ ઇન ધ યુનિયન ટેરિટરી ઓફ જમ્મુ કાશ્મીર. તો જમ્મુ કાશ્મીરનો જેટલો વિસ્તાર છે, બરાબર, તે ત્યાં લોકેટ, તેને ત્યાંના લોકેશનમાં આવેલી, ત્યાંના ક્ષેત્રમાં આવેલી કોઈ પણ સંસ્થામાં 7 વર્ષનો અભ્યાસ કર્યો હોય, બરાબર, અને 10મા અને 12માનું એક્ઝામમાં અપિયર થયા હોય, બેઠા હોય, બરાબર, પાસ ના પાસ ડઝન્ટ બેઠા હોય, બરાબર, તો એને ગણવામાં આવશે. ત્રીજો મુદ્દો શું છે? સમવન હુ ઇઝ રજિસ્ટર્ડ એઝ અ માઇગ્રન્ટ બાય ધી રિલીફ ઇન રિહેબિલિટેશન કમિશનર. બરાબર. તો રિલીફ અને રિહેબિલિટેશન કમિશનર દ્વારા, ઉચ્ચાયુક્ત દ્વારા, અને માઇગ્રન્ટ એટલે સ્થળાંતરિત વ્યક્તિ તરીકે એને ઓળખ અથવા તો એને સર્ટિફિકેટ આપવામાં આવેલું હોય. બરાબર. ચિલ્ડ્રન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફિશિયલ્સ, ઓલ ઇન્ડિયા સર્વિસીસ, PSUs, ઓટોનોમસ બોડી ઓફ સેન્ટર, પબ્લિક સેક્ટર બેંક, ઓફિશિયલ ઓફ સ્ટેચ્યુટરી બોડીઝ, જે આપણી સંવિધાનિક અને વૈધાનિક સંસ્થાઓ છે. બરાબર. સેન્ટ્રલ યુનિવર્સિટીઝ, કેન્દ્રીય યુનિવર્સિટી હોય, રેકોગ્નાઇઝ્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેન્ટર હુ હેવ સર્વડ ઇન જમ્મુ એન્ડ કાશ્મીર ફોર અ ટોટલ પીરિયડ ઓફ 10 યર્સ. બરાબર. તો જો હવે જો યુપીએસસી થ્રુ તમે ગયા હો, કોઈ પણ જગ્યાએ પોસ્ટિંગમાં હો, સેન્ટ્રલ બેંક હો,
તો એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક રાજ્યમાંથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થયા કરે, બરાબર? તો આવા કોઈ ટ્રાન્સફર કોઈ જો વ્યક્તિનું થયું હોય, બરાબર, અને એમના છોકરાઓ જો 10 ટોટલ 10 વર્ષના પીરિયડ માટે ક્યાં રહ્યા હોય, જમ્મુ કાશ્મીરના રહેવાથી, તો એ લોકો પણ જમ્મુ કાશ્મીરની જે એક્ઝામ હશે તેમાં એ લોકો ભાગ લઈ શકશે, બરાબર? ચિલ્ડ્રન ઓફ સચ રેસિડેન્ટ્સ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર હુ રિસાઇડ આઉટસાઇડ જમ્મુ એન્ડ કાશ્મીર ઇન કનેક્શન વિથ ધર એમ્પ્લોયમેન્ટ ઓર બિઝનેસ ઓર અધર પ્રોફેશનલ ઓર વોકેશનલ રિઝન્સ બટ ધર પેરેન્ટ્સ ફુલફિલ એની ઓફ ધી કન્ડિશન્સ પ્રોવાઇડેડ, બરાબર? હવે આ બાળકો જો ભલે બહાર રહ્યા હોય પણ જો એમના માતા પિતાએ પણ જો ઉપરમાંથી કોઈ પણ કન્ડિશન પૂરી કરી હોય તો એ લોકો પણ, એટલે એમના બાળકો પણ જમ્મુ કાશ્મીરની જે સ્ટેટ લેવલની જે એક્ઝામ હશે, સિવિલ સર્વિસીસ એક્ઝામ હશે, તેમાં ભાગ લઈ શકશે. એ લોકોને પણ ડોમિસાઇલ ગણવામાં આવશે, બરાબર? તો આ તમારે ધ્યાનમાં રાખવાનું, બરાબર? ધ ઓર્ડર ઓલ્સો અમેન્ડેડ ધી જમ્મુ એન્ડ કાશ્મીર સ્ટેટ લેજિસ્લેચર મેમ્બર્સ પેન્શન 1984 વિચ ફિક્સિસ ધી પેન્શન ફોર ફોર્મર લેજિસ્લેટર્સ એન્ડ કાઉન્સિલર્સ. જે ભૂતપૂર્વ ધારાસભ્યો છે તે લોકોના પેન્શનમાં શું બદલાવ કરવામાં આવ્યું છે, બરાબર, તે હવે અહીંયા આવેલું છે. ધ નોટિફિકેશન સ્ક્રેપ્સ ઓલ પેન્શન બેનિફિટ્સ. જુઓ, જે નવું નોટિફિકેશન છે તેને શું કર્યું છે, બધા જ જે ફાયદા મળતા હતા પૂર્વ ધારાસભ્યોને કે કાઉન્સેલર્સને, બરાબર, તે બધા બંધ કરી દીધા છે. આપણને ખબર છે કે જમ્મુ કાશ્મીરમાં એમએલસી પણ હતી, બરાબર, વિધાન પરિષદ પણ હતી, એને પણ સ્થગિત કરવામાં આવેલી, બરાબર, તો એને કાઉન્સેલર્સ કહેવાય. તો એ બધાને પહેલાં શું મળતું હતું એ તમે જુઓ અહીંયા. કાર માટે પૈસા મળતા હતા, એના ડ્રાઈવરના પગાર માટે પૈસા મળતા હતા, અકોમોડેશન માટે પૈસા મળતા હતા, ફોન બિલ, ઇલેક્ટ્રિસિટી બિલ, મેડિકલ ફેસિલિટી, રેન્ટ ફ્રી અકોમોડેશન ટુ ફોર્મર જમ્મુ એન્ડ કાશ્મીર ચીફ મિનિસ્ટર, આ બધું એ લોકોને મળતું હતું. જે બધું સેન્ટર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ શું કરવામાં આવ્યું છે, રદ કરી દેવામાં આવ્યું છે, સ્ક્રેપ કરી દેવામાં આવ્યું છે, બરાબર. અને આ મુખ્ય કારણ છે કે ત્યાંના લોકોને આ ગમતું નથી, અન્ય પોલિટિકલ પાર્ટીઝને આ બધું ગમતું નથી, બરાબર. ધ ઓર્ડર ઓલ્સો હેઝ મેડ અમેન્ડમેન્ટ્સ ટુ ધી પબ્લિક સેફ્ટી એક્ટ PSA 1978 બાય રિમૂવિંગ ક્લોઝ દેટ પ્રોહિબિટેડ જે એન્ડ કે રેસિડેન્ટ્સ બુકડ અંડર ધી એક્ટ ટુ બી લોજ્ડ ઇન જેલ્સ આઉટસાઇડ, બરાબર. ઇટ ચેન્જીસ ધી ક્રાઇટેરિયા ફોર અપોઇન્ટિંગ ધી PSA. હમણાં જે અંતર્ગત તમને ખબર હોય કે મહેબૂબા મુફ્તી નજરકેદમાં છે, ઉમર અબ્દુલ્લા નજરકેદમાં હતા, ફારૂક અબ્દુલ્લા નજરકેદમાં હતા. ઉમર અબ્દુલ્લાને લોકડાઉનના આગલા જ દિવસે રિલીઝ કરવામાં આવ્યા અને પછી તરત લોકડાઉન લાગી ગયું, બરાબર, એટલે ફરી પાછા લોકડાઉનમાં થઈ ગયા, બરાબર. તો એ પબ્લિક સેફ્ટી એક્ટ અંતર્ગત એ લોકોને નજરકેદમાં રાખવામાં આવેલા, તો એ કાયદામાં પણ ફેરફાર કરવામાં આવેલા છે, બરાબર. આપણે આટલું ડિટેલમાં જવાની જરૂર નથી, હું ખાલી જસ્ટ તમારી જાણ કરી દઉં કે કઈ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ કેટલા બધા કાયદાઓમાં બદલાવ આવી શકે, બરાબર. તો એ તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. ઇટ ઓલ્સો બાર્સ સિટિંગ હાઈકોર્ટ જજીસ ટુ બી મેડ પાર્ટ ઓફ ધી બોર્ડ વિધાઉટ ધ ચીફ જસ્ટિસિસ કન્સલ્ટેશન, બરાબર. તો જે હાઈકોર્ટના અત્યારના જે જજીસ છે તે બધાને હવે PSA એડવાઇઝરી બોર્ડમાં મૂકી શકશે કેન્દ્ર સરકાર, ચીફ જસ્ટિસ સાથે મશવરો કર્યા વગર, વાતચીત કર્યા વગર, બરાબર. ધ ઓર્ડર ઓલ્સો સ્ક્રેપ્સ અ ક્લોઝ ધેટ ડીલ્સ વિથ પાવર ટુ રેગ્યુલેટ પ્લેસ એન્ડ કન્ડિશન ઓફ ડિટેન્શન. જુઓ, કેન્દ્ર સરકારને લાગશે કે ભાઈ આ માણસ પબ્લિક સેફ્ટી માટે ખતરારૂપ છે, એને પ્લેસ અને કોઈ પણ પ્રકારની શરત વગર સરકાર ઈચ્છે તેને ડિટેન કરી શકશે, બરાબર. એટલે જેટલા પણ કોઈ આ માની લો કે આતંકવાદી ગતિવિધિઓ કરે છે, પહેલાં ઘણા બધા રીઝન આપવા પડતા હતા, એ લોકોને સંરક્ષણ મળતું હતું, બરાબર, પણ હવે બધા સંરક્ષણ હટાવી લેવામાં આવેલા છે, બરાબર. સરકારે સીધો પોતાના હસ્તગત આખો આ મામલો લઈ લીધો છે, બરાબર. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખો, બરાબર. ચાલો, બીજો એક અગત્યનો ટોપિક છે આપણા માટે, સ્કીમ્સ ફોર ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ, બરાબર. આપણને ખબર છે કે અત્યારે COVID-19 વાળી સિચ્યુએશનની લીધે બધું મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં બહુ બધો ફટકો વાગેલો છે, બરાબર. તો રિસેન્ટલી ધ ગવર્મેન્ટ નોટિફાઈડ 3 સ્કીમ્સ ઇન્વોલ્વિંગ ટોટલ ઇન્સેન્ટિવ્સ ઓફ અરાઉન્ડ 48,000 કરોડ, બરાબર. તો તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા 3 એવી સ્કીમ લાગુ, મતલબ સ્કીમનું એલાન કરવામાં આવ્યું છે, ઘોષણા કરવામાં આવેલી છે, કે જેમની ટોટલ વર્થ આખું એમની યોજના કેટલી છે, 48,000 કરોડ. અને મેઇનલી આ કોના માટે છે, ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે, બરાબર. જો આપણને અત્યારે ખબર છે કે ચાઇનામાં ઘણી બધી કંપનીઓ મેન્યુફેક્ચરિંગના ઘણા બધા પ્લાન્ટ હવે નક્કી કરી ચૂક્યા છે,
બરાબર, કે જે રીતે ચાઇનામાં નિયમો છે, કે જે પ્રકારનું અત્યારે ત્યાં વાતાવરણ છે, બરાબર, અને જે ચાઇનીઝ લોકો પરથી લોકોનો જે ભરોસો ઉઠી ગયો છે, એ લોકોને હવે એકદમ રિલાયબલ ઓપ્શન બીજો કયો દેખાય છે નજીકમાં? ભારત, ક્યાં જ્યાં વીજળી સસ્તી છે, પાણી સસ્તું છે, જમીન સસ્તી છે, લેબર સસ્તું છે, અને ભારતીય લોકો ચાઇનીઝ લોકોની સરખામણીમાં વધુ શું છે, રિલાયબલ છે, હાર્ડવર્કિંગ છે. બરાબર, પછી તમે આખો ઇકોનોમી પરનો રિપોર્ટ વાંચો, તો એક બાર જે બધું આ કોરોનાનું જે આખું સંક્રમણવાળું જે આખું મહામારી પૂરી થશે, બરાબર, તો એના પછી ભારતને ઘણો મોટો ફાયદો થવાની આશા છે. બરાબર, ભારતની ઇકોનોમીને ઘણો બધો બૂસ્ટ મળશે એવું અત્યારે ઇકોનોમિસ્ટનું કહેવું છે. બરાબર, ચાલો બેક ટુ અવર ટોપિક, ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ. બરાબર, તો પહેલી આવી સ્કીમ છે ધ પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ, જેને ટૂંકમાં કહેવાય પીએલઆઈ સ્કીમ ફોર લાર્જ સ્કેલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ. બરાબર, બીજી સ્કીમ છે આપણા માટે ધ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ધ સ્કીમ ફોર પ્રમોશન ઓફ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ એન્ડ સેમી કન્ડક્ટર્સ, જેને કહેવાય સ્પેક્સ. બરાબર, ધ મોડિફાઈડ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સ, જેને કહેવાય ઈએમસી, અને આ એનો બીજો પાર્ટ છે એટલે એને નામ શું આપવામાં આવેલું છે, ઈએમસી 2.0. બરાબર, ચાલો, અને આ સ્કીમ કેમ લાવવામાં આવી છે, તો કે અટ્રેક્ટ્સ 1 લાખ કરોડ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધી સેક્ટર. બરાબર, આ ઉપરાંત બીજું શું એનો ફાયદો જોવામાં આવી રહેલો છે, તો કે બૂસ્ટ લોકલ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ એન્ડ જનરેટ મેન્યુફેક્ચરિંગ રેવન્યુ પોટેન્શિયલ ઓફ 10 લાખ કરોડ બાય 2025. બરાબર, અને ક્રિએટ 20 લાખ ડિરેક્ટ ઓર ઇનડિરેક્ટ જોબ્સ બાય 2025. બરાબર, ચાલો, આ સરકારનું આકલન છે. બરાબર, હવે COVID-19 સાથે આને કઈ રીતે જોડાશે, બરાબર, શું અસર પડશે, શું અસર નહીં પડે, કેટલો ફાયદો થશે, કેટલું નુકસાન થશે, બરાબર, એ બધું આપણે આગળ જોઈશું. બરાબર, ચાલો, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ જે પીએલઆઈ છે તે શું છે? બરાબર, તો ધ સ્કીમ પ્રપોઝિસ અ ફિનાન્શિયલ ઇન્ટેન્સિવ ટુ બૂસ્ટ ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ એન્ડ અટ્રેક્ટ લાર્જ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધી ઇલેક્ટ્રોનિક્સ વેલ્યુ ચેઇન ડ્યુરિંગ ઇન્ક્લુડિંગ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ એન્ડ સેમી કન્ડક્ટર પેકેજિંગ. બરાબર, જે તમે કોમ્પ્યુટરના મધરબોર્ડ છે, બરાબર, કેપેસિટર્સ છે, કન્ડક્ટર્સ છે, સેમી કન્ડક્ટર્સ છે, મોબાઈલના જે બોર્ડ છે, આ જે નાની નાની ઇલેક્ટ્રોનિક્સની વસ્તુઓ છે, તેનું બહુ મોટું લાર્જ સ્કેલનું માર્કેટ છે. તમે જે તમારા દિવસે ઉઠો ત્યાંથી રાત્રે લઈને શું ત્યાં સુધી તમે અસંખ્ય વસ્તુ આવી નાની નાની ઇલેક્ટ્રિક વસ્તુઓનો ઉપયોગ કરતા હશો કોઈ ને કોઈ સાધનમાં. બરાબર, તો એનું બહુ મોટું માર્કેટ છે, તો એને જો ગવર્મેન્ટ ટાર્ગેટ કરે તો આપણે ઘણી બધી ડોમેસ્ટિક સ્તરે જોબ ઊભી કરી શકીએ. બરાબર, અંડર ધ સ્કીમ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કંપનીઝ વિલ ગેટ એન ઇન્સેન્ટિવ ઓફ 4 થી 6% ઓન ઇન્ક્રીમેન્ટલ સેલ્સ ઓફ ગુડ્સ મેન્યુફેક્ચર્ડ ઇન ઇન્ડિયા. એટલે કે જો ભારતમાં કોઈ સામાનનું મેન્યુફેક્ચરિંગ થયું હોય અને એનું વેચાણ થશે તો એ લોકોને 4 થી 6% શું મળશે, ઇન્સેન્ટિવ મળશે. બરાબર, અને એન્ડ કવર્ડ અંડર ટાર્ગેટ સેગમેન્ટ્સ ટુ એલિજિબલ કંપનીઝ ઓવર અ પીરિયડ ઓફ નેક્સ્ટ 5 યર્સ, આવનારા 5 વર્ષો માટેની એક યોજના છે 2025 સુધીની. બરાબર, ધ સ્કીમ શેલ ઓનલી બી એપ્લિકેબલ ફોર ધી ટાર્ગેટ સેગમેન્ટ. બરાબર, ગવર્મેન્ટ નક્કી કરશે કે ભાઈ આટલા આટલા સેગમેન્ટને ઇન્ક્લુડ કરવામાં આવેલા છે, નેમલી મોબાઈલ ફોન્સ, બરાબર, એન્ડ સ્પેસિફાઈડ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ. બરાબર, તમે જોયું હોય તો પેલા ગ્રીન કલર, અમે જ્યારે મધરબોર્ડ ઓપન કરતો ગ્રીન કલરનું એક આખું બોર્ડ જેવું બહાર પડે, એના પર અસંખ્ય નાની નાની સર્કિટ તમને જોવા મળે. બરાબર, કે જે પ્રમાણે કામકાજ પ્રમાણે સર્કિટ એમાં બનાવવામાં આવે. બરાબર, ધ ગવર્મેન્ટ એસ્ટિમેટ્સ ધેટ વિથ પીએલઆઈ સ્કીમ ડોમેસ્ટિક વેલ્યુ એડિશન ફોર મોબાઈલ ફોન્સ ઇઝ એક્સપેક્ટેડ ટુ રાઇઝ ટુ 35 થી 40% બાય 2025 ફ્રોમ ધી કરંટ લેવલ ઓફ 20-25%. અત્યારે જે પ્રમાણેનું મોબાઈલનું આપણે ત્યાં ઉત્પાદન છે, કેટલું છે, 20-25%, બાકીનું બધું આપણે શું કરીએ છીએ, આયાત કરીએ છીએ. તો ગવર્મેન્ટને આશા છે કે જો આ બધી સ્કીમ્સ લાવવામાં આવે તો આવનારા 5 વર્ષોમાં ટોટલ માર્કેટના 35-40% ભારતીય ઉત્પાદિત મોબાઈલને આપણે બનાવી શકીએ અને માર્કેટમાં મૂકી શકીએ. બરાબર, મેક ઇન ઇન્ડિયા જેવી આપણે જે આપણે વાત કરેલી આગળ. બરાબર,
and generate additional 8 lakh jobs, both direct and indirect, marketing, sales, manufacturing, બરાબર? તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવી અસંખ્ય જોબ્સ આપણે ઊભી કરી શકીએ અલગ અલગ વિસ્તારોમાં, બરાબર? અને જો હવે મોસ્ટ પ્રોબેબલી, બરાબર, જેમ મેં પહેલાં પણ તમને કીધું કે જેટલી પણ મેન્યુફેક્ચરિંગ કંપની છે, ઘણી બધી કંપની ઓલરેડી પોતાનું 20-30% ઉત્પાદન ભારતમાંથી કરવા લાગી છે, અને જેમ જેમ આ સિચ્યુએશન નોર્મલ થતી જશે, આ કંપની ઓલરેડી ઘોષણા કરી ચૂકી છે કે અમે અમારો બેઝ હવે ચાઇનામાંથી હટાવી લઈશું. બહુ બધા કારણો છે, એક તો ચાઇનીઝ નીતિ અને ચાઇના યુએસએ વચ્ચે જે ટ્રેડ વોર ચાલે છે, બરાબર, તો એ બધા કારણો સર હવે શું થશે, જે મોસ્ટલી યુએસએની જે કંપનીઓ છે તે બધી હવે પોતાના બેઝ ક્યાં એસ્ટાબ્લિશ કરશે, ભારતમાં એસ્ટાબ્લિશ કરશે, બરાબર? ચાલો. અને ધ પ્રોડક્શન ઓફ મોબાઈલ ફોન્સ ઇન ધ કન્ટ્રી હેઝ સર્જ 8 times ઇન લાસ્ટ 4 years, ફ્રોમ અરાઉન્ડ 18,900 કરોડ, જે હતું 2014-15, ત્યાંથી હવે કેટલું થઈ ગયું છે 2018-19, 1.7 લાખ કરોડ, આટલું ઓલરેડી વધી ગયું છે. અને ગવર્મેન્ટને લાગે છે કે જો આવનારા 5 વર્ષમાં આપણે આને સિગ્નિફિકન્ટલી વધારી શકીએ છીએ, બરાબર? તો એના માટે આ સ્કીમ લાવવામાં આવેલી છે, બેસિકલી ઇન્સેન્ટિવની સ્કીમ છે, બરાબર? ઇન્સેન્ટિવ આપવામાં આવશે, બરાબર? ચાલો, હવે આપણે વાત કરવાની છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની. અત્યારે કેન્દ્ર સરકારે એક બહુ મહત્વની ઘોષણા કરી છે. આપણે જ્યારે પીએમ કેર્સ ફંડ વિશે ભણેલા આગલા લેક્ચર્સમાં, બરાબર, ત્યારે આપણે કીધેલું કે ભાઈ જેટલી પણ કંપનીઓ પીએમ કેર્સમાં પોતાનું COVID-19 સામે લડવા માટે જો પોતાના પૈસા આપશે તો એને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની અંતર્ગત ગણી લેવામાં આવશે. અને ત્યારે મેં તમને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કોને કહેવાય તે પણ સમજાવેલું, બરાબર? હવે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે, બરાબર, કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ કોમર્સે શું સ્પષ્ટતા કરી છે કે ભાઈ જો કંપનીઓ પીએમ કેર્સ ફંડમાં, સ્પેસિફિકલી પીએમ કેર્સ ફંડમાં જ જો પોતાનો દાન આપશે, ફાળો આપશે, તો જ એને સીએસઆર રિસ્પોન્સિબિલિટીમાં ગણવામાં આવશે. જો તમે મુખ્યમંત્રી રાહત કોષમાં અથવા તો અન્ય કોઈ જગ્યાએ દાન આપો છો તો એને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં ગણવામાં આવશે નહીં, બરાબર? આપણને ખબર છે કે મહારાષ્ટ્ર છે, કે કેરળ સરકાર છે, કે દિલ્હી છે, ઘણા બધા રાજ્યોના રાજ્યોમાં મુખ્યમંત્રી રાહત કોષને શરૂ કરવામાં આવ્યા છે, જેનો સ્થાનિક સ્તરે એ રાજ્ય પૂરતો ઉપયોગ કરવામાં આવે, બરાબર? હવે જો કોઈ કંપની, માની લો કે મુંબઈ બેઝ કોઈ કંપની છે અને મહારાષ્ટ્રના સીએમ કેર્સ ફંડમાં પોતાનો ફાળો આપે છે તો એને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં ગણવામાં આવશે નહીં. આના પર ઓલરેડી વિવાદ ચાલુ થઈ ગયો છે. બધા વિપક્ષે કીધું છે કે ભાઈ આ બહુ વિવાદાસ્પદ છે, બરાબર? તમે જે આપણું સંઘીય માળખું છે એના પર તમે વાર કરો છો. કોઈ કંપની જો દાન કરતી હોય એ ભલે રાજ્યને ફાયદો થાય કે દેશને ફાયદો થાય, પીએમ પ્રાઇમ મિનિસ્ટર પણ છેવટે તો એ ફંડ ક્યાં આપવાના છે? રાજ્યમાં જ આપવાના છે, બરાબર ને? તો એટલા માટે એના પર ઓલરેડી વિવાદ ચાલુ થઈ ગયો છે, બરાબર? ચાલો આપણે જોઈએ. ધ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી હેઝ ક્લેરિફાઈડ ધેટ કોન્ટ્રીબ્યુશન ટુ ધી ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફંડ ઓર ધી સ્ટેટ રિલીફ ફંડ will not qualify as social corporate social responsibility expenditure, બરાબર? જે મેં તમને કીધું તેમ માત્ર પીએમ કેર્સ ફંડમાં જે પૈસા આપવામાં આવેલા છે તેને જ સીએસઆર અંતર્ગત ગણવામાં આવશે, બરાબર? હવે જુઓ સીએસઆર શું છે. મેં તમને કીધું કે ભાઈ જે કંપનીઓની મિનિમમ નેટવર્ક કંપનીઝ એક્ટ 2013માં લખાયા અનુસાર, બરાબર, જે કંપનીઓની નેટવર્ક 500 કરોડ, ઓછામાં ઓછી 500 કરોડ રૂપિયા હોય, ન્યૂનતમ 500 કરોડ રૂપિયા, અથવા તો એ કંપનીનું ટર્નઓવર 1000 કરોડ રૂપિયા હોય, અથવા તો એમનો જે નફો હોય, બરાબર, એ 5 કરોડ કરતાં વધુ હોય, ચોખ્ખો નફો 5 કરોડ રૂપિયા કરતાં વધુ હોય, તો તેઓએ જે છેલ્લા 3 વર્ષનો એવરેજ જે નફો હશે એ લોકોને એના ઓછામાં ઓછા 2% દર વર્ષે શેમાં વાપરવા પડશે? કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં. અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી શું, આપણે આગળ વાત કરેલી કે આસપાસના વિસ્તારોમાં શાળાઓ બંધાવવી, ટાઉન હોલ બંધાવવા, રસ્તાઓનું કામકાજ કરવું, પાણીની સુવિધા ઊભી કરવી, વગેરે વગેરે વગેરે, બરાબર? તો આ તમારે ધ્યાનમાં રાખવાનું. ધ ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફંડ ઓર સ્ટેટ રિલીફ ફંડ COVID-19 ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન ધ શિડ્યુલ 7th ઓફ ધી કંપનીઝ એક્ટ 2013. તો એટલે કેન્દ્ર સરકારે આ સ્પષ્ટતા કરવી પડી છે કે ભાઈ
ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફંડ કંપનીઝ એક્ટ 2013માં ઉલ્લેખ જ નથી. તો તમે એમાં પૈસા આપો તો તમને સીએસઆર અંતર્ગત કોઈ લાભ મળવાનો નથી. એન્ડ ધેરફોર, અને એટલા માટે કોઈ પણ કોન્ટ્રીબ્યુશન જો તમે આવા ફંડમાં આપશો, પીએમ કેર્સ સિવાયના ફંડમાં આપશો, તો એને સીએસઆર અંતર્ગત ગણાય નહીં. બરાબર. અને શેડ્યુલ 7 શું છે? તો કે શેડ્યુલ 7 ઓફ ધી કંપનીઝ એક્ટ 2013 પ્રોવાઈડ ધી લિસ્ટ ઓફ એક્ટિવિટીઝ દેટ કેન બી ઇન્ક્લુડેડ ઇન સીએસઆર. અલગ અલગ પ્રવૃત્તિનું લિસ્ટ છે કે ભાઈ તમે આ પ્રવૃત્તિ કરી હોય તો એને તમારી સીએસઆર પ્રવૃત્તિ ગણવામાં આવશે. બરાબર. સમ પોલિટિકલ પાર્ટીઝ ક્રિટિસાઇઝ ધીસ, સેઈંગ ઇટ ઇઝ અ ડિસ્ક્રિમિનેટર, યાને ભેદભાવ પર ભેદભાવયુક્ત ગણાવેલું છે. બરાબર. એન્ડ ગોઝ અગેન્સ્ટ ધી કોન્સ્ટિટ્યુશનલ પ્રિન્સિપલ ઓફ ફેડરલિઝમ, જે આપણો સંઘીય ઢાંચો છે તેની વિરુદ્ધમાં અમુક પક્ષોએ આને ગણાવ્યું છે. બરાબર. પણ અત્યારે આપણી પાસે વિવાદમાં પડવાનો કોઈ સમય નથી. બરાબર. તમે પૈસા સીએમ કેર્સમાં આપશો કે પીએમ કેર્સમાં આપશો એ કંપનીનો અંગત નિર્ણય છે. બરાબર. જ્યાં પણ પૈસા આપશો એ જવાના કોઈ ગરીબના ભોજન માટે જશે, રિસર્ચ માટે જશે, અથવા તો COVID-19ની લડાઈ સામે જશે. બરાબર. હાઉએવર, ડોનેશન ટુ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ટુ કોમ્બેટ COVID-19 કેન બી કાઉન્ટેડ એઝ એડમિસેબલ સીએસઆર એક્સપેન્ડિચર. બરાબર. એને વધારાના સીએસઆર એક્સપેન્ડિચર તરીકે ગણવામાં આવશે. બરાબર. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીમાં જો તમે આપ્યું હોય ફંડ, તો એને ફરી સીએસઆરની લિસ્ટમાં ગણવામાં આવશે. બરાબર. તો આટલું તમારે યાદ રાખવા. બરાબર. હવે આ તમારી વાત છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી માટેની. બરાબર. જે મેં સમજાવ્યું તે જ અહીંયા લખેલું છે. બરાબર. ઓલરેડી જો આ વાત આપણે કરી ગયા છે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કોને કહેવાય, તો પર્યાવરણ માટેના કંઈ કામ કરવાના અથવા તો સોશિયલ વેલફેર, સામાજિક ઉત્થાન માટેના કામો કરવાના કોઈ પણ કંપનીએ. બરાબર. આ કોન્સેપ્ટ ક્યાં આપેલો છે? તો કે કંપનીઝ એક્ટ 2013 અંતર્ગત આ કોન્સેપ્ટ આપવામાં આવેલો છે. બરાબર. ઇન્ડિયા ઇઝ ધી ફર્સ્ટ કન્ટ્રી ઇન ધી વર્લ્ડ ટુ મેન્ડેટ સીએસઆર સ્પેન્ડિંગ અલોંગ વિથ ધ ફ્રેમવર્ક ટુ આઈડેન્ટિફાઈ પોટેન્શિયલ સીએસઆર એક્ટિવિટીઝ. બરાબર. દુનિયામાં કોઈ બીજો આવો દેશ નથી કે જેણે આવી પ્રવૃત્તિઓનું લિસ્ટ બનાવીને બંધારણમાં મૂકી હોય કે ભાઈ દરેક કંપની આટલું આટલું કામ કરવાનું. બરાબર. અને આ ઓલરેડી તમને આપણે આગળની સ્લાઇડમાં જોઈ ગયા કે ભાઈ 1000 કરોડ ઓછામાં ઓછું એનું ટર્નઓવર હોવું જોઈએ, નેટ પ્રોફિટ 500 કરોડનો હોવો જોઈએ, અથવા તો ચોખ્ખો નફો 5 કરોડનો હોવો જોઈએ. બરાબર. અથવા તો નેટ વર્થ 500 કરોડની હોવી જોઈએ. બરાબર. તો જે છેલ્લા 3 વર્ષનો જે એવરેજ પ્રોફિટ હશે તેના 2% દર વર્ષે સીએસઆર પ્રવૃત્તિમાં એ લોકોએ ખર્ચ કરવા પડશે. બરાબર. ધ એક્ટ એન્કરેજીસ કંપનીઝ ટુ સ્પેન્ડ 2% ઓફ ધર એવરેજ નેટ પ્રોફિટ ઇન ધ પ્રીવિયસ 3 યર્સ ઓન સીએસઆર એક્ટિવિટીઝ. બરાબર. તો આટલું તમારે યાદ રાખવાનું, એ પણ ખાસ યાદ રાખવાનું. બરાબર. ધ એક્ટ રિક્વાયર્સ કંપનીઝ ટુ સેટઅપ સીએસઆર કમિટી. દરેક કંપનીમાં તમે જાઓ ને, મોટી કંપનીઝમાં, બરાબર, એક સીએસઆર કમિટી હોય ને હોય જ. તમે જોતા હશો કે કંપનીમાં એમની પર્યાવરણનું વૃક્ષો ઉગાડવાનું કામ કરે, કે આસપાસના જો છોકરીઓ એને લગ્ન કરાવી આપે, એમને શિક્ષણ માટે પૈસા આપે, સ્કોલરશીપ પૂરી પાડતી હોય ઘણી બધી કંપનીઓ. બરાબર. તો એ બધા કામ કોણ કરે? આ સીએસઆર કમિટી કરે. બરાબર. વિચ શેલ રિકમેન્ડ અ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ટુ પોલિસી ટુ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એન્ડ ઓલ્સો મોનિટર ધ સેમ ફ્રોમ ટાઈમ. એમનું કામ શું છે કે કંપનીના જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે તે લોકોને આવી બધી પ્રવૃત્તિઓ વિશે ગાઈડ કરવાના. બરાબર. કે જેથી કરીને સારી અને સાચી જગ્યાએ પૈસા ખર્ચ કરી શકાય. બરાબર. તો આટલું તમારે યાદ રાખવાનું. બરાબર. ધ ઇન્ડિકેટિવ એક્ટિવિટીઝ વિચ કેન બી અન્ડરટેકન બાય કંપની એક્ટ, એ ક્યાં મેન્શન કરવામાં આવેલી છે? તો કે શેડ્યુલ 7માં મેન્શન કરવામાં આવેલી છે. બરાબર. શેડ્યુલ 7 ઓફ ધી એક્ટ, ધ એક્ટિવિટીઝ ઇન્ક્લુડ એક્સટ્રેડિંગ એક્સ્ટ્રીમ હંગર ઓર પ્રોવર્ટી. તો તમે ભૂખમરા અને ગરીબીને ઉત્થાન માટે કાર્ય કરી શકો. બરાબર. પ્રમોશન ઓફ એજ્યુકેશન, શિક્ષણ માટે કાર્ય કરી શકો, જેન્ડર ઇક્વાલિટી માટે કાર્ય કરી શકો, વુમન એમ્પાવરમેન્ટ માટે કાર્ય કરી શકો. બરાબર. કોમ્બેટિંગ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ માટે કાર્ય કરી શકો. બરાબર. એચઆઈવી માટે, એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ અથવા તો અન્ય રોગચાળા માટે પૈસા તમે આપી શકો, એના રિસર્ચ માટે પૈસા આપી શકો. બરાબર. એન્શ્યોરિંગ એન્વાયરમેન્ટલ સ્ટેબિલિટી. બરાબર. હવે જો અહીંયા આવે છે અગત્યની વસ્તુ, કોન્ટ્રીબ્યુશન ટુ ધી પ્રાઇમ મિનિસ્ટર્સ નેશનલ રિલીફ ફંડ, એટલે કે આપણો પીએમ નેશનલ રિલીફ ફંડ. બરાબર. ઓર
any other fund set up by the central government for socio-economic development. રાજ્ય સરકારનામાં કોઈ ઉલ્લેખ નથી, બરાબર. એન્ડ રિલીફ ફંડ્સ ફોર વેલફેર ઓફ ધી શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ એન્ડ અધર બેકવર્ડ ક્લાસીસ, માઇનોરિટીઝ એન્ડ વુમન. તો આટલી પ્રવૃત્તિઓ માટે જો પૈસા આપ્યો હોય તો એને સીએસઆર પ્રવૃત્તિમાં ગણવામાં આવશે, બરાબર. આખી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની, બરાબર. અને અલગ અલગ રીતે તમને પૂછાઈ શકે. જ્યારે સ્ટેટમેન્ટ વન, સ્ટેટમેન્ટ ટુ વિધાન તમને આપ્યો હોય ત્યારે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની, બરાબર. ચાલો નેક્સ્ટ છે આપણી પાસે, આ પણ બહુ અગત્યનું, COVID-19 ને રિલેટેડ છે, બરાબર. સત્યમ, બરાબર. યોગા અગેન્સ્ટ વાયરસ. તો આપણને ખબર છે કે આજે જે પ્રધાનમંત્રી લોકડાઉન ને વધારવાની જે વાત કરી, બરાબર, એમાં સાત વાતોનું સૂત્ર એક આવ્યું છે, મતલબ સાત અલગ અલગ વાતો આપણને કીધેલી છે, બરાબર. તો એ જ પ્રમાણે એમાં આયુષ મિનિસ્ટ્રીનો એક ખાસ ઉલ્લેખ કર્યો કે ભાઈ આયુષ મિનિસ્ટ્રીની વેબસાઇટ પર જવાનું અને એના પર આયુષ મિનિસ્ટ્રીના જે COVID-19 કઈ રીતના બચી શકાય, તમારી રોગ પ્રતિકારક શક્તિ કઈ રીતના વધારી શકાય તે માટેના કાળાની વાત કરી, બરાબર. ગરમ પાણીની વાત કરી, કાળાની વાત કરી. અને ભાષણ પછી શું થયું, બધા જ લોકો આયુષની વેબસાઇટ પર તૂટી પડે, એટલે વેબસાઇટ થોડા કલાકો માટે શું થઈ ગઈ, ક્રેશ થઈ ગઈ. આજના દિવસની વાત કરું છું, બરાબર, 14 એપ્રિલના દિવસની. ચાલો, તો રિસેન્ટલી ધ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, જેને ટૂંકમાં કહેવાય DST, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, હેઝ ઇનિશિએટેડ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઓફ યોગા એન્ડ મેડિટેશન પ્રોગ્રામ, બરાબર. યોગા અને મેડિટેશન નો વિજ્ઞાનનો એક પ્રોગ્રામ, બરાબર, જેને ટૂંકમાં નામ આપવામાં આવેલું છે સત્યમ પ્રોગ્રામ, બરાબર. સાયન્સ એન્ડ ટેકનોલોજી ઓફ યોગા એન્ડ મેડિટેશન સત્યમ પ્રોગ્રામ, બરાબર. તો એની શરૂઆત કરવામાં આવેલી છે. અંડર સત્યમ, DST ઇઝ ઇન્વાઇટેડ પ્રપોઝલ્સ ટુ સ્ટડી અપ્રોપ્રિએટ ઇન્ટરવેન્શન ઓફ યોગા એન્ડ મેડિટેશન ઇન ફાઇટિંગ COVID-19 એન્ડ સિમિલર કાઇન્ડ ઓફ વાયરસીસ, બરાબર. તો જે આપણો સાયન્સ એન્ડ ટેકનોલોજીનો વિભાગ છે, તેણે લોકોને એવું કીધું છે, બધે આ ક્ષેત્રમાં કામ કરતા હોય જે એક્સપર્ટ્સ છે, એકેડેમીસ છે, તે લોકોને કીધું છે કે ભાઈ કઈ રીતે યોગ અને મેડિટેશન COVID-19 રોકવામાં મદદરૂપ થઈ શકે, બરાબર. તો એ વિશે રિસર્ચ કરો, જેથી કરીને આપણે એક મહિના પછી થોડા આગળ વધી શકીએ, કે ભાઈ લોકોને આપણે જણાવી શકીએ કે ભાઈ યોગાની COVID-19 પર, તમારી રોગ પ્રતિકારક શક્તિ પર આટલી અસર પડે છે, બરાબર. તો એનો મુખ્ય ઓબ્જેક્ટિવ શું છે, જુઓ. DST ઇઝ એન્કરેજિંગ સાયન્ટિસ્ટ, ક્લિનિશિયન્સ એન્ડ એક્સપિરિયન્સ્ડ પ્રેક્ટિશનર્સ ઓફ યોગા એન્ડ મેડિટેશન, જેને એક્સપર્ટ છે, બરાબર, વિથ અ પ્રુવન ટ્રેક રેકોર્ડ ટુ સબમિટ કોન્સેપ્ટ નોટ્સ ઓન ધી પ્રપોઝલ કવરિંગ. કયા કયા પ્રપોઝલ માટે એ લોકોએ નોટ્સ મંગાવી છે, બરાબર. તો કે એઇમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ ઓફ પ્રપોઝડ વર્ક, કે જો એમણે અત્યાર સુધી આવું કોઈ કામ કર્યું હોય કે ભાઈ કોઈ વાયરસ સામે યોગા કારગર નીવડેલો હોય કે ભાઈ મેડિટેશન કારગર નીવડેલું હોય, તો એવી એ લોકોની નોટ્સ સબમિટ કરવાની કીધેલી છે, કે જેથી એને આગળ વધારે ચોકસાઈથી રિસર્ચ કરી શકાય, બરાબર. કોઈ આવું એક્ઝિસ્ટિંગ લિટરેચર છે, કોઈ સાહિત્ય છે આપણું છે, કે કોઈ જૂનું સાહિત્ય છે જે કોઈ પાસે પડેલું હોય, બરાબર. મેથડોલોજી છે, કોઈ ખાસ પ્રકારની મેથડોલોજીથી જો વાયરસને દૂર રાખી શકાતા હોય અથવા તો વાયરસને ખતમ કરી શકાતા હોય, બરાબર. એક્સપેક્ટેડ આઉટકમ એનું શું છે, કે ભાઈ 10 દિવસ યોગા કરવાથી જો COVID-19 ભાગી જાય છે, કે 10 દિવસ મેડિટેશન કરવાથી જલ્દી રિકવર થઈ જવાય છે, અથવા તો કોઈને એકવાર કોરોના વાયરસ થઈ ગયો હોય તો બીજી વાર થવાના ચાન્સીસ નથી, વગેરે વગેરે વગેરે. બજેટ રિક્વાયરમેન્ટ કેટલી છે, એનો કેટલો ખર્ચ થાય છે એની પાછળ, આ બધી વસ્તુઓની એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. અને આ બધી એપ્લિકેશન જે આપણો વિભાગ છે DST તેમણે મંગાવેલું છે, બરાબર. અને મેઇન એમ શું છે, તો કે ટુ પ્રોવાઈડ અસિસ્ટન્સ ટુ સોસાયટી ઇન ટુડેઝ ક્રિટિકલ કન્ડિશન અરાઇઝિંગ ડ્યુ ટુ પેન્ડેમિક COVID-19. આપણને ખબર છે કે અત્યાર સુધી આપણી પાસે વેક્સિન નથી, એઝ ઓફ 14th of April 2020, બરાબર. 14 એપ્રિલના જો હું અપડેટની વાત કરું તો આપણે ઓલરેડી 10,000નો આંકડો ક્રોસ કરી ચૂક્યા છે, જે લોકો ઓલરેડી સંક્રમિત થઈ ચૂક્યા છે, બરાબર. જો અત્યારે આપણે બહુ સારી પરિસ્થિતિમાં છે, જેમ આપણે આજે પ્રધાનમંત્રીએ કીધું, કેમ, કારણ કે આપણે બહુ મોટા પાયે લોકડાઉનનું પાલન કરવામાં સફળ રહ્યા છે, બરાબર. ને એટલા જ માટે લોકડાઉન વધારવામાં પણ આવ્યું છે, કે જેથી કરીને આ કેસીસને ઘટાડી શકાય.
બરાબર. પણ જો આપણે આજે પણ પ્રધાનમંત્રી કીધું કે ભાઈ જે સાયન્ટિસ્ટ છે કે જે યુવા વૈજ્ઞાનિકો છે તે લોકો આગળ આવો અને શોધ કરો કે ભાઈ ભારતે વેક્સિન શોધેલી છે, બરાબર કીધું પ્રધાનમંત્રી. તો બસ એના જ માટે આસિસ્ટન્સ મળી રહે, બરાબર, એક એક્સ્ટ્રા આસિસ્ટન્સ મળી રહે, એનામાં એ આનો મુખ્ય હેતુ છે સત્યમ પ્રોગ્રામનું, બરાબર. ધીસ ઇઝ અ નીડ બેઝડ કોલ, ધેરફોર પ્રપોઝ વર્ક શુડ બી કમ્પ્લીટેડ વિધિન 6 to 12 મંથ્સ. હવે આપણને જો અત્યારે ખબર નથી આ COVID-19 ક્યાં સુધી ચાલવાનું છે, બરાબર, તો એટલા માટે જેટલું જલ્દી આપણે યોગ અને મેડિટેશનની અસરોને શોધી શકીએ અને પ્રૂવ કરી શકીએ એટલું આપણા માટે ફાયદાકારક રહેશે, બરાબર. ડાયમેન્શન્સ ઓફ COVID-19, તો એના મુખ્યત્વે બેસિકલી 3 ડાયમેન્શન છે, બરાબર, જેમ આપણે ઘરમાં બેઠા બેઠા અનુભવ કરીએ છીએ, બરાબર. સ્ટ્રેસ, બરાબર, તાણ કે ભાઈ હવે મારી નોકરીનું શું થશે, બરાબર, કામ હું આગળ કેવી રીતના કરીશ, મારી નોકરી રહેશે કે નહીં રહેશે, વગેરે 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 બધી ચિંતાઓ, બરાબર. મારો જો 1 મહિનો હું નોકરી પર નહીં જાઉં તો મને પગાર મળશે કે નહીં, ઘરેથી હું કામ કઈ રીતના કરી શકું છું, વગેરે વગેરે 10 ચિંતાઓ હોય, બરાબર. રેસ્પિરેટરી, શ્વસન પ્રણાલી પર શું અસર છે, જે આ વાયરસ છે તે બેસિકલી શ્વસન પ્રણાલી સાથે જોડાયેલો છે, બરાબર. શ્વાસ લેવામાં તમને તકલીફ પડે ધીરે ધીરે, અને ઇમ્યુન સિસ્ટમ, તમારી રોગ પ્રતિકારક શક્તિ. તો આના પર કઈ રીતે યોગ અને મેડિટેશન અસર કરી શકે તે આનો મુખ્ય હેતુ છે. એના પર સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન, બરાબર, જે વૈજ્ઞાનિક શોધખોળ છે, સંશોધન છે, તે હવે શરૂ આપણે કરીશું, બરાબર. તો એના માટે આ સત્યમ પ્રોગ્રામ સ્ટાર્ટ કરવામાં આવેલો છે, બરાબર. હવે જુઓ, સાયન્સ એન્ડ ટેકનોલોજી ઓફ યોગા એન્ડ મેડિટેશન પ્રોગ્રામ બેસિકલી ક્યારે ચાલુ કરવામાં આવેલો, એનો વિચાર ક્યારે મૂકવામાં આવેલો, તો કે 2015માં મૂકવામાં આવેલો, બરાબર, અંડર ધી કોગ્નિટિવ સાયન્સ એન્ડ સાયન્સ રિસર્ચ ઇનિશિયેટિવ, બરાબર. અને એનો મુખ્ય હેતુ ત્યારે શું હતો? ટુ ફોસ્ટર સાયન્ટિફિક રિસર્ચ ઓન ધી ઇફેક્ટ્સ ઓફ યોગા એન્ડ મેડિટેશન ઓન ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. કે ભાઈ મેન્ટલ હેલ્થ પર અને ફિઝિકલ હેલ્થ પર યોગ અને મેડિટેશનની શું અસર છે, બરાબર, તે મુખ્યત્વે એના પર સંશોધન કરવાનું હતું, બરાબર. 2015માં ચાલુ થયું, પછી બહુ ધીમી ગતિથી આ પ્રોગ્રામ ચાલતો હતો. હવે ગવર્મેન્ટે ફરી પાછું આને શું કર્યું છે, લોકોની સમક્ષ મૂક્યું છે કે ભાઈ હવે આ જરૂર છે આપણને, બરાબર. અત્યારે તમે રિસર્ચ નહીં કરો તો પછી કંઈ મતલબ નથી, બરાબર. તમે અત્યારે રિસર્ચ કરો, તમારા જે પણ ફાઇન્ડિંગ્સ છે, જે પણ રિઝલ્ટ છે, જે આઉટકમ છે, તે તમે સરકાર પાસે જમા કરો, સરકાર એને યોગ્ય ઓથોરિટી પાસે પ્રૂવ કરાવશે, અને પછી આપણે લોકો સુધી પહોંચાડી શકીએ, તો આપણને લાર્જ સ્કેલ પર એનો ફાયદો થઈ શકે, બરાબર. તો એટલું તમારે યાદ રાખવાનું, બરાબર. અને એનો પ્રોજેક્ટ ડ્યુરેશન ક્યારે કેટલો નક્કી કરવામાં આવેલો, 3 વર્ષનો, બરાબર. પણ હવે એને લંબાવવામાં આવ્યો છે, કારણ કે અત્યારે આપણને ખાસ એની જરૂર છે, બરાબર. ચાલો નેક્સ્ટ. આવું જે એક નવું પોર્ટલ સ્ટાર્ટ કરવામાં આવ્યું છે આપણા માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા, બરાબર. અને કયું છે? ભારત પઢે ઓનલાઈન અભિયાન અને યુક્તિ પોર્ટલ, બરાબર. ચાલો, આ શરૂ કરવામાં આવ્યું છે MHRD દ્વારા, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા. હેઝ લોન્ચડ 2 ન્યૂ ઇનિશિયેટિવ્સ, ભારત પઢે ઓનલાઈન કેમ્પેઇન એન્ડ યુક્તિ વેબ પોર્ટલ ફોર ઇમ્પ્રુવિંગ એન્ડ મોનિટરિંગ ધી ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ. મેં તમને પહેલાં જ કીધું કે આ જે COVID-19નો જે સમયગાળો છે, તે આવનારા સમયમાં ઘણા બધા ક્ષેત્રોમાં ધરમૂળથી ફેરફાર કરી લેશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે, IT સેક્ટર છે, એજ્યુકેશન સેક્ટર છે, XYZ, બરાબર. તમે જ્યાં જુઓ ત્યાં જે લોકો ઘરે બેસીને કામ કરે છે. અત્યાર સુધી લોકોને ફરિયાદ હતી કે ભાઈ વર્ક લાઈફ બેલેન્સ જેવી કોઈ વસ્તુ નહીં હતી. હવે એમ્પ્લોઈઝને ખબર પડી ગઈ છે કે હું અઠવાડિયામાં 1 દિવસ કે 2 દિવસ મારા પરિવાર સાથે રહીને પણ કામ પૂરું કરી શકું છું, બરાબર. આઈટી, ઘણી બધી જો આઈટી કંપનીઝમાં કે ઘણી બધી જગ્યાએ આવી સુવિધાઓ પહેલેથી ઉપલબ્ધ હતી કે જ્યાં તમે ઓનલાઈન કામ કરી શકો. પણ આ સમયગાળો એવો છે જેણે ફરજિયાતપણે તમને સોલ્યુશન શોધવા માટે મજબૂર કરી રહ્યા છે કે ભાઈ અત્યાર સુધી તમારી પાસે ઓપ્શન નહીં હતો, હવે તમારે કમ્પલસરી ઓપ્શન શોધવો પડશે કે તમે કઈ રીતના ઘરેથી કામ કરી શકો છો. એટલે આખી હવે જે એજ્યુકેશન સિસ્ટમ છે એની દિશા હવે બદલાવાની છે, બરાબર. ચાલો, તો પહેલું આવું આપણું ટોપિક છે ભારત પઢે ઓનલાઈન. ભારત પઢે ઓનલાઈન ઇઝ અ વીક લોંગ કેમ્પેઇન અપ ટુ 16 એપ્રિલ. જો 16 એપ્રિલ સુધી આ કેમ્પેઇન ચાલવાનું છે ફોર
ક્રાઉડસોર્સિંગ ઓફ આઈડિયાઝ ફોર ઇમ્પ્રુવિંગ ધી ઓનલાઈન એજ્યુકેશન ઇકોસિસ્ટમ ઓફ ઇન્ડિયા. તમે અઠવાડિયા સુધી આઈડિયા આપી શકો કે ભાઈ કઈ રીતના આપણે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમને ભારતમાં પોપ્યુલર બનાવી શકીએ, સુધારી શકીએ, બરાબર? અત્યારે જો આપણને આપણી પાસે પણ ઓપ્શન છે, બરાબર, કે આપણે લાઈવ સેશન કરી શકીએ, રેગ્યુલર આપણા ક્લાસીસ લઈ શકીએ, પણ આપણી પાસે લાઈવ સેશન કરવા માટે શું જોઈએ? દરેક પાસે પૂરતું વાઈફાઈ કનેક્શન જોઈએ, કનેક્ટિવિટી ઇસ્યુ આવી શકે, વગેરે વગેરે વગેરે. તો આવી બધી અડચણોને કઈ રીતના આવનારા સમયમાં સુધારી શકાય, બરાબર, એવા આઈડિયાઝ તમે આ પોર્ટલ પર જઈને ભારત પઢે ઓનલાઈન અભિયાન અંતર્ગત તમે સરકારને પહોંચાડી શકો. ને સરકારે કીધું છે કે અમે ત્વરિતપણે એને લાગુ કરવાનો પ્રયત્ન કરીશું. કારણ કે જો હવે જૂનથી આપણું નવું શાળા સત્ર ચાલુ થશે, ક્યાં સુધી તમે લોકોને, છોકરાઓને ભણ્યા વગરના રાખી શકવાનો છે? શિક્ષણ કાર્ય તો ચાલવું જ જોઈએ, બરાબર. એટલે સરકારે, માની લો કે જૂન જુલાઈ ઓગસ્ટ સુધી જો આ વસ્તુ ચાલે છે, બરાબર, તો તમે બાળકોની જીવને જોખમમાં નહીં મૂકી શકો. એ લોકો ઘરે રહીને કઈ રીતના ભણી શકે તે જોવાનું કામ સરકારે હવે પ્રાયોરિટી ધોરણે કરવાનું છે, બરાબર. ઇટ એમ્સ ટુ ઇન્વાઇટ ઓલ ધી બેસ્ટ બ્રેઇન્સ ઇન ઇન્ડિયા ટુ શેર સજેશન્સ સોલ્યુશન્સ ડિરેક્ટલી વિથ ધી એચઆરડી મિનિસ્ટ્રી, બરાબર. તમે સીધા માનવ સંસાધન મંત્રાલયને તમારા કોઈ સુઝાવ હોય, આઈડિયા હોય, એ પહોંચાડી શકો છો. કયા આઈડિયા કે ભાઈ ઓનલાઈન એજ્યુકેશન ને માં તમને કઈ કઈ અડચણો આવે છે, બરાબર, તેને કઈ રીતના સુધારી શકાય, બરાબર. સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ આર ધ મેઇન ટાર્ગેટ ઓડિયન્સ ઇન ઇટ, બરાબર. અને દરેક માણસ કોઈને કોઈ રીતે સ્ટુડન્ટ્સ હોવાનું છે, કોઈને કોઈ રીતે શિક્ષક હોવાનું છે, બરાબર. ક્યાંક ને ક્યાંક એને દરેક પરિવારને આ વસ્તુ અસર કરવાની છે, બરાબર. અને એટલા માટે આપણા માટે આ બહુ અગત્યનું અભિયાન છે, બરાબર. ચાલો, તમારી પાસે પણ જો કોઈ આઈડિયા હોય ઓનલાઈન એજ્યુકેશનને સુધારવાનો, તો તમે જઈને એચઆરડી મિનિસ્ટ્રીની સાઇટ પર જમા કરાવી શકો છો, બરાબર. ચાલો, બીજું છે આપણી પાસે યુક્તિ પોર્ટલ. પહેલાં તો આખું નામ તમારે નોંધી લેવાનું. યુક્તિ પોર્ટલનું નામ શું છે? યંગ ઇન્ડિયા કોમ્બેટિંગ કોવિડ વિથ નોલેજ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન, બરાબર. ઇઝ અ યુનિક પોર્ટલ, બરાબર, એન્ડ ડેશબોર્ડ ટુ મોનિટર એન્ડ રેકોર્ડ ધી એફર્ટ્સ ઓફ ઇનિશિયેટિવ ઓફ એમએચઆરડી. માનવ સંસાધન વિકાસ મંત્રાલય કયા કયા પ્રયત્નો કરે છે, કઈ કઈ સગવડો તમને આ સમયગાળામાં પ્રોવાઈડ કરાવી, તો એનું એક ટ્રેક રેકોર્ડ છે, બરાબર. અને લોકો કઈ રીતના આગળ આવ્યા, બરાબર, તો એના માટેનો એક પોર્ટલ ગવર્મેન્ટ દ્વારા, એમએચઆરડી દ્વારા બનાવવામાં આવેલું છે, બરાબર. યંગ ઇન્ડિયા કોમ્બેટિંગ કોવિડ વિથ નોલેજ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન. જ્ઞાન, તકનીક અને સંશોધન દ્વારા કઈ રીતે યંગ ઇન્ડિયાએ કોવિડને માત આપી, તેના માટેનો આ પોર્ટલ છે યુક્તિ પોર્ટલ. ઇટ ઓલ્સો કવર્સ ધી વરિયસ ઇનિશિયેટિવ એન્ડ એફર્ટ્સ ઓફ ધી ઇન્સ્ટિટ્યુશન્સ ઇન એકેડેમીઝ રિસર્ચ એસ્પેશિયલી રિલેટેડ ટુ કોવિડ-19. ઘણી બધી યુનિવર્સિટીમાં રિસર્ચ ચાલે છે, સંસ્થાનોમાં રિસર્ચ ચાલે છે, એ બધી માહિતી તમને આ યુક્તિ પોર્ટલ પર મળી રહેશે. સોશિયલ ઇનિશિયેટિવ્સ બાય ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ ધ મેજર્સ ટેકન ફોર ધી બેટરમેન્ટ ઓફ ધી ટોટલ વેલબીંગ ઓફ ધી સ્ટુડન્ટ્સ, બરાબર. કોઈ શાળાએ કોઈ આગવું કાર્ય કર્યું હોય કોવિડ-19ની લડતમાં, કોઈ કોલેજ યુનિવર્સિટીએ પોતાના વિદ્યાર્થીઓ માટે, અથવા તો વિદ્યાર્થીઓના કોઈ સંગઠને મળીને કોઈ સારું કામ કર્યું હોય, બરાબર, તો એ બધું તમને અહીંયા આપવામાં આવશે, બરાબર. ઇટ વિલ અલાઉ વરિયસ ઇન્સ્ટિટ્યુશન્સ ટુ શેર દેર સ્ટ્રેટેજીસ ફોર વરિયસ ચેલેન્જીસ વિચ આર દેર બીકોઝ ઓફ ધી અનપ્રેસિડેન્ટેડ સિચ્યુએશન ઓફ કોવિડ-19 એન્ડ અધર ફ્યુચર ઇનિશિયેટિવ, બરાબર. The portal will also establish a two-way communication channel between Ministry of HRD and the institution so that the ministry can provide the necessary support system to the institution. બરાબર, સંસ્થાઓને જે અને જે પ્રમાણેની સગવડ જોઈશે તે પણ મંત્રાલય દ્વારા આપવામાં આવશે, બરાબર. તો બેસિકલી એનો હેલ્થ શું છે કે ભાઈ કોવિડ-19માં સ્ટુડન્ટ્સને અને ટીચર્સને મેક્સિમમ સુવિધાઓ પ્રોવાઈડ કરાવવાની, જેથી કરીને જે મુખ્ય કાર્ય છે, જે શૈક્ષણિક કાર્ય છે, તે ચાલતું રહે, બરાબર. જુઓ, ઇટ એમ્સ ટુ ફૂલફિલ ધ ગોલ્સ ઓફ ધી મિનિસ્ટ્રી ઇન ધી વેક ઓફ કોવિડ-19 ટુ કીપ ધી એકેડેમિક કોમ્યુનિટી હેલ્ધી બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી એન્ડ ટુ અનેબલ અ કન્ટિન્યુઅસ હાઈ ક્વોલિટી લર્નિંગ એન્વાયરમેન્ટ ફોર લર્નર્સ, બરાબર, કે જેથી કરીને શિક્ષણ કાર્ય નિરંતર ચાલતું રહે, બરાબર. તમે ફેક્ટરીઝ બંધ કરી શકો, શિક્ષણ કાર્ય તો તમે ક્યાં સુધી બંધ કરશો? એક વર્ષ બે વર્ષ સુધી છોકરાઓને ભણાવવાના નહીં, એ શક્ય નથી, બરાબર. તો એટલા માટે આ બધી ગવર્મેન્ટ અત્યારથી જો કેટલી દૂરંદેશી સાથે કામ કરે છે,
ધારો કે આપણને ખબર જ નથી કે આનો એન્ડ ક્યારે છે. પરિસ્થિતિ નોર્મલ થતા પણ વાર લાગશે. માની લો કે લોકડાઉન ઉઠાવી લીધું, બરાબર? તો લોકડાઉન ઉઠાવી લીધું એવું નથી કે ભાઈ બધી જ છૂટછાટ તમને મળી જશે. સશરત છૂટછાટ આપવામાં આવશે, બરાબર? હવે સિનિયર કે જુનિયર કે જેના બાળકને જો આવી પરિસ્થિતિમાં સ્કૂલે મોકલવામાં આવશે નહીં, તો એ લોકો માટે કયા પોર્ટલ ઉપલબ્ધ કરાવી શકાય તે બધી માહિતી તમને એ માટેની તૈયારીઓ ગવર્મેન્ટ અત્યારે કરે છે, બરાબર? ચાલો નેક્સ્ટ આપણી પાસે ટોપિક છે ઇબોલા ડેથ ઇન ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો. જ્યારે દુનિયાભરમાં COVID-19 નો કહેર છે ત્યારે કોંગોમાં અત્યારે ઇબોલાથી લોકોની મોત થયેલી છે, બરાબર? અને જુઓ, ઇબોલા આઉટબ્રેક કોંગોમાં બહુ લાંબા સમયથી ચાલે છે, એટલે છેલ્લા 3-4 વર્ષોથી, બરાબર? આઉટબ્રેક શબ્દ હું વાપરું છું. કેમ આઉટબ્રેક શબ્દ વાપરું છું? કારણ કે અત્યારે ક્યાં પૂરતું સીમિત છે? માત્ર રિપબ્લિક ઓફ કોંગો, બરાબર, જે આફ્રિકાનો એક દેશ છે, ત્યાં જ સુધી સીમિત છે, બરાબર? હવે જુઓ કેમ અત્યારે પાછું ચર્ચામાં છે. તો અત્યારે થોડા દિવસ પહેલા WHO કોંગોને ઇબોલા ફ્રી જાહેર કરવાનું હતું, કારણ કે સતત 7 અઠવાડિયાથી ત્યાં કોઈ પણ 7 અઠવાડિયાથી વધુ કરતા ત્યાં કોઈ પણ ઇબોલાનો નવો કેસ નોંધાયો નહોતો. એટલે WHO એને ઇબોલા ફ્રી જાહેર કરવાનો કે ભાઈ હવે WHOને લાગ્યું કે ભાઈ ઇબોલા હવે અહીંયાથી ચાલ્યું ગયું છે, બરાબર? પણ જે દિવસે આ જાહેરાત થવાની હતી એના એક દિવસ પહેલાં જ 2-3 નવા કેસીસ ઇબોલાના ત્યાં મળ્યા, બરાબર? એટલા માટે આ ચર્ચામાં છે, બરાબર? તો અકોર્ડિંગ ટુ ધી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, ધ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો recorded a second Ebola death in the days following more than 7 weeks without a new case. બરાબર, તો લગભગ 7 અઠવાડિયા કરતાં વધુ સમયગાળો એવો હતો કે જ્યાં કોઈ નવા કેસ નહોતા મળ્યા, પણ એની પહેલાં આગલા જ દિવસે 2 ઇબોલા ડેથ થઈ ગઈ. એટલે જે આ નિર્ણય હતો કે ઇબોલા ફ્રી થઈ ગયું છે તેને અત્યાર પૂરતો પોસ્ટપોન કરવામાં આવ્યો છે, બરાબર? ધ ઇબોલા આઉટબ્રેક હેઝ કિલ્ડ મોર ધેન 2,000 પીપલ સિન્સ ઓગસ્ટ 2018. ઓગસ્ટ 2018થી અત્યાર સુધી 2,200 લોકો કોંગોમાં મૃત્યુ પામ્યા છે, બરાબર? ડ્યુરિંગ ધીસ આઉટબ્રેક ઇટ કિલ્ડ અબાઉટ 2/3 ઓફ ધોઝ ઇન ઇટ ઇન્ફેક્ટેડ. તો 2/3 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે, એટલે બરાબર ઓલમોસ્ટ આનાથી 3-4 ગણા લોકો સંક્રમિત હતા, પણ એ લોકોની સારવાર થઈ ગઈ અને બાકીના લોકો શું થયા? મૃત્યુ પામ્યા, બરાબર? ધ કેસીસ અપિયર વેન ધ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો હેડ બીન ડ્યુ ટુ માર્ક એન્ડ End of the second deadliest outbreak in the virus on record. એને મુક્ત જાહેર કરવાના હતા, પણ એના આગલા જ દિવસે ફરી પાછી મૃત્યુ થઈ, બરાબર? ઇટ ઇઝ નોટ ક્લિયર હાઉ ધ ન્યૂ કેસીસ ઇમર્જ. અત્યારે કોઈ જ એની અપડેટ નથી કે ભાઈ આ આગલા દિવસે કઈ રીતના નવા કેસીસ આવ્યા, બરાબર? ચાલો હવે ઇબોલા વાયરસ શું છે? તો ઇબોલા વાયરસ ડિઝીઝ, અને પહેલા એનું નામ શું હતું? ઇબોલા હિમોરેજિક ફીવર વોઝ ફર્સ્ટ ડિસ્કવર્ડ ઇન 1976. પહેલા ક્યાં શોધાયેલો? 1976માં ઇબોલા નદીની નજીકના વિસ્તારમાં એનું ફેલાવો થયેલો, એટલે એને ઇબોલા વાયરસ નામ આપવામાં આવેલું છે, બરાબર? અને જે અત્યારે ક્યાં છે? ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં, બરાબર? સિન્સ ધેન ધ વાયરસ હેઝ બીન ઇન્ફેક્ટિંગ પીપલ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ, લીડિંગ ટુ આઉટબ્રેક્સ ઇન સેવરલ આફ્રિકન કન્ટ્રીઝ. આપણને ખબર છે કે થોડા વર્ષો પહેલાં ઘણા બધા આફ્રિકાના અન્ય દેશો પણ ઇબોલાને મહામારી જાહેર કરવામાં આવેલી હતી, બરાબર? ટ્રાન્સમિશન ફ્રૂટ બેડ્સ, બરાબર? તો જે ચામાચીડિયાથી થતો જે આ પણ રોગ છે, આર નેચરલ ઇબોલા વાયરસ હોસ્ટ એનિમલ ટુ હ્યુમન, એનું ટ્રાન્સમિશન થાય છે, બરાબર? ઇબોલા ઇઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન ટુ હ્યુમન પોપ્યુલેશન થ્રુ ક્લોઝ કોન્ટેક્ટ વિથ ધી બ્લડ સેક્રેશન ઓર્ગન્સ ઓર અધર બોડીલી ફ્લુઇડ્સ of infected animals such as fruit bats, chimpanzee, gorilla, monkey, forest antelope, બરાબર? તો આ બધા જે પ્રાણીઓ છે એના જે મીટ આ લોકો ખાય એને લીધે આ વાયરસ એ લોકોને ફેલાઈ શકે, બરાબર? અને હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન પણ પોસિબલ છે, માનવથી માનવ સંક્રમણ, જે કોરોના વાયરસમાં પણ પોસિબલ છે, બરાબર? કોરોના વાયરસમાં અત્યારે એનિમલ ટુ હ્યુમન ટ્રાન્સમિશનનો માત્ર એક જ કેસ જોવા મળ્યો છે, બરાબર? એ એક કેસ કઈ જગ્યાએ જોવા મળ્યો છે, બરાબર? અત્યાર સુધી આપણને એમ હતું કે ભાઈ પ્રાણીઓમાં કોરોના વાયરસ ફેલાતો નથી, પરંતુ દુનિયામાં એક જગ્યાએ આ વાયરસ પ્રાણીમાં જોવા મળેલો છે, બરાબર? અને એ પણ વાઘમાં,
કઈ જગ્યાએ અને કયા સ્થળે તે તમારે મને નીચે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. બરાબર, ચાલો. ઇબોલા સ્પ્રેડ્સ બાય ડિરેક્ટ કોન્ટેક્ટ, બરાબર, બ્લડ ઓર ફ્લુઇડ્સ ઓફ અ પર્સન વિથ સિક, આ બધું તો નોર્મલ જ છે કે એના જે ઇન્ફેક્ટેડ પર્સન છે તેના સંપર્કમાં તમે આવો તો તમને વાયરસ ફેલાઈ શકે. બરાબર, બ્લડ, ફેસીસ, વોમિટ વગેરે 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 દ્વારા. બરાબર, ચાલો. એનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? 2 થી 21 દિવસનો. જેમ કોરોનાનો ભાઈ 14 દિવસનો પીરિયડ છે કે ભાઈ 14 દિવસમાં જો લક્ષણો નહીં આવે તો પછી માની લેવામાં આવે કે 14 દિવસ, અમુક કેસીસમાં 21 દિવસ. બરાબર, પરિસ્થિતિ ઇન્ડિવિજ્યુઅલની પરિસ્થિતિ પર આધાર છે. બરાબર, સો ધ ઇન્ક્યુબેશન પીરિયડ દેટ ઇઝ ધ ટાઈમ ઇન્ટરવલ ફ્રોમ ઇન્ફેક્શન વિથ ધ વાયરસ ટુ ઓનસેટ ઓફ સિમ્ટમ. તમારા શરીરમાં જ્યારે વાયરસ ઘૂસે ત્યારથી તમારા એના લક્ષણો તમારા શરીર પર દેખાવા લાગે. બરાબર, તો એનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? 2 થી 21 દિવસનો, જે કોરોના માટે 14 થી 21 દિવસનો છે. બરાબર, એટલે જ આપણને 14 દિવસ માટે, મિનિમમ 14 દિવસ માટે ક્વોરન્ટાઇનમાં અલાયદું રહેવાનું કહેવામાં આવે. જો થોડા પણ લક્ષણો દેખાય તો, અથવા તો જો તમે ટ્રાવેલ હિસ્ટ્રી હોય તમારી તો. અ પર્સન ઇન્ફેક્ટેડ વિથ ઇબોલા કેન નોટ સ્પ્રેડ ધી ડિઝીઝ એન્ટિલ ધે ડેવલપ સિમ્ટમ્સ. તો જ્યાં સુધી લક્ષણો નહીં દેખાય ત્યાં સુધી એ સ્પ્રેડ નહીં થાય. પણ કોરોનામાં એવું નથી. કોરોનાના જુઓ, ભારતમાં અને યુએસમાં 25% કેસીસ એવા છે કે વ્યક્તિને ખબર જ નહીં હતી કે ભાઈ મને વાયરસનો ચેપ લાગેલો છે, કારણ કે એને કોઈ લક્ષણો જ નહીં દેખાયા. બરાબર, અને એટલા માટે પણ કોરોના વધુ ખતરનાક બને છે. બરાબર, અને જો એના તમને સિમ્ટમ આપેલા છે, ફીવર, ફટીગ, મસલ પેઇન, સ્નાયુમાં દુખાવો થાય, માથાનો દુખાવો થાય, ગળામાં ખરાશ જેવી સિચ્યુએશન થાય, વોમિટિંગ થાય, ડાયરિયા થાય, બરાબર, કિડની અને લિવર ફંક્શન પર અસર કરે, બરાબર, એક્સટર્નલ બ્લીડિંગ થાય, બરાબર, ઇન્ટરનલ અને એક્સટર્નલ બોથ બ્લીડિંગ થાય, બરાબર, તો આ બધા એના સિમ્ટમ છે. બરાબર, આ એનું ડાયગ્નોસિસ છે. બરાબર, એનું નિદાન છે. ઇટ કેન બી ડિફિકલ્ટ ટુ ક્લિનિકલી ડિસ્ટિંગ્વિશ ફ્રોમ અધર ઇન્ફેક્ચ્યુઅસ ડિસીઝીસ. બરાબર, તો એને છૂટો પાડવો અલગ છે કે ભાઈ એને ઇબોલાનો વાયરસ લાગેલો છે કે મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, જે નોર્મલ ફીવર છે તે છે. બરાબર, એટલા માટે યાર આફ્રિકાના દેશો કે જ્યાં મેડિકલ સુવિધાઓ ઓછી છે, લોકો ભણેલા ગણેલા નથી, લોકો જનરલી આદિવાસી વિસ્તારો છે, તો એટલા માટે પણ એનો ફેલાવો શું થાય છે? વધુ ઝડપી બને છે. ઘણી બધી સંસ્થાઓ જો કે આના માટે કામ કરે છે, યુનિસેફ, યુએન, બરાબર, WHO, ઘણી બધી સંસ્થાઓ આફ્રિકામાં કેમ્પ લગાવીને આના માટેના કામ કરે છે. બરાબર, એના માટેની વેક્સિન કઈ છે? એન એક્સપેરિમેન્ટલ ઇબોલા વેક્સિન કોલ્ડ RVSV ઝેબો, બરાબર, પ્રૂવડ હાઈલી પ્રોટેક્ટિવ અગેન્સ્ટ ઇબોલા વાયરસ ડિઝીઝ ઇન મેજર ટ્રાયલ ઇન ગિની ઇન 2015. બરાબર, તો આ પણ બહુ હાઈલી પ્રોટેક્ટિવ સાબિત થયેલી છે. એટલે અત્યારે આનો એક્સપેરિમેન્ટલ ઇબોલા ડિઝીઝ છે. અત્યારે સુધી ઇબોલાની પણ રસી શોધાઈ નથી. બરાબર, ધ RVSV ઝેબો વેક્સિન ઇઝ બીંગ યુઝડ ઓન ઓનગોઈંગ આઉટબ્રેક ઇન DRC. જે અત્યારે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં જે અત્યારે આઉટબ્રેક છે તેમાં કઈ રસી યુઝ કરવામાં આવે છે પ્રાયોગિક ધોરણે? RVSV ઝેબો નામની રસી. પ્રેગ્નેન્ટ એન્ડ બ્રેસ્ટ ફીડિંગ વુમન શુડ હેવ એક્સેસ ટુ ધી વેક્સિન અંડર ધી સેમ કન્ડિશન એઝ ફોર ધી જનરલ પોપ્યુલેશન. બરાબર, ધ પબ્લિક મિસ્ટ્રસ્ટ એન્ડ મિલિશિયા અટેક્સ હેવ પ્રિવેન્ટેડ હેલ્થ વર્કર્સ ફ્રોમ રીચિંગ સમ હાર્ડી રેડિયાસ ફ્રોમ એડમિનિસ્ટ્રેટિવિંગ ધ વેક્સિન. આપણને ખબર છે કે ઘણા બધા આફ્રિકામાં તો ઘણું બધું કોમી રમખાણો, એટલે જે સમુદાયો છે, બે અલગ અલગ કબીલાઓ હોય, આદિવાસી સમુદાય, તેમની વચ્ચે બહુ ઝઘડા ચાલે, તો એને લીધે બહુ અઘરું છે ત્યાં મેડિકલ સ્ટાફનું પહોંચવું. બરાબર, અને એટલા માટે અત્યાર સુધી આઉટબ્રેક કંટ્રોલમાં આવેલો નથી. બરાબર, ચાલો, આઈ હોપ આ બધા ટોપિક તમારા માટે ક્લિયર છે. બરાબર, નવા ટોપિક સાથે આપણે મળીશું ફરી પાછા 1-2 દિવસમાં. ત્યાં સુધી જસ્ટ વાંચો, વાંચો અને વાંચો. બરાબર, હું એમ નથી કહેતો કે આખો દિવસ વાંચો, પણ તમારા ટાઈમનો પ્રોડક્ટિવલી ઉપયોગ કરો. બરાબર, થેન્ક યુ.